ઓમ સહનાવતો સહનૌભુનક્તો સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ ઓમ પ્રતિબોધવિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ. છાસઠા પાના ઉપર ભાષ્યકાર મહારાજે આ વૈશેષિકના મતની વાત કરી. યદ્યપિ કર્ણાદાનામ આત્મા મનઃ સંયોગજ ભૂતઃ આત્મને સમવૈતિ, તો જેવી રીતે વૈશેષિકોના મતમાં એક ઘડો માટીનો બનાવેલો હોય એને અગ્નિમાં તપાવીએ તો એ કાળામાંથી લાલ થઈ જાય છે. લાલ રંગ એમાં બહારથી ઉમેરાતો નથી, એમાં જે હતો એ વ્યક્ત થાય છે. એટલે ઘડામાં કોઈ પ્રકારનો વિકાર પણ થતો નથી, ઘડામાં જે હતો એ લાલ રંગ અગ્નિના સંયોગથી વ્યક્ત થાય છે. બસ કંઈક એવી જ રીતે આત્મા અને મનનો સંયોગ થાય ત્યારે આત્મામાં જે બોધ રહેલો છે એ મનના સંયોગને કારણે વ્યક્ત થાય છે. બોધને લીધે આત્મા વિકારી બનતો નથી, આત્મા પોતે દ્રવ્ય છે અને એ દ્રવ્ય વિશેષ વગરનું છે, ચેતન વગરનું છે, જડ છે. મનના સંયોગથી એનામાંની ચેતના કે જ્ઞાન છે વ્યક્ત થાય છે. આવું કહેવામાં આવ્યું ભાષ્યકાર મહારાજે કહ્યું અસ્મિન પક્ષેપી અચેતનમ દ્રવ્ય માત્રમ બ્રહ્મ. આ પક્ષમાં પણ બ્રહ્મને તમે અચેતન કે જળ દ્રવ્ય માત્ર કહેશો તો એનાથી વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે વગેરે શ્રુતિઓ છે એ બાધિત થશે, ખોટી પડશે. માટે એ મત બરોબર નથી. એના પછી ટીકાકારે કહ્યું આગળના પાન ઉપર છેલ્લી લીટીમાં, ચોસઠા પાન પર છેલ્લી લીટીમાં, અગ્નિસંયોગાત ઘટ લૌહિત્યવત મનસંયોગાત અસમવાયી કારણાત આત્માની અચેતને ચૈતન્ય ઉત્પદ્યતે. તો જેમ અગ્નિના સંયોગથી ઘડામાં લૌહિત્ય લાલ રંગ વ્યક્ત થાય છે, એમ મનના સંયોગથી જે અસમવાયી કારણ છે એમાંથી આત્મામાં અચેતને આત્મા અચેતન કે જળ છે એમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે.
ચેતત કેવલમ ન શ્રુતિ વિરુદ્ધમ. એટલે પહેલા ભાષ્યકાર કે શ્રુતિની વિરુદ્ધ થશે, કારણ કે શ્રુતિ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. હવે કહે છે શ્રુતિ વિરુદ્ધ છે એટલું જ નહીં, અસંભવિત એ શક્ય પણ નથી. શ્રુતિનો વિરોધ તો થશે જેવું કહેશો તો કે આત્મા જડ છે અને મનના સંયોગથી ચેતના જન્મે છે એની અંદર, પણ એની સાથે યુક્તિયુક્ત કે તર્કસંગત પણ નથી. એ ભાષ્યકારે કહ્યું આત્મન નિરવયવત્વેન પ્રદેશ અભાવાત. એક તો આત્મા જડ છે અને મનના સંયોગ તેનામાં ચેતના જન્મે છે એવું કહીશું તો આત્મ જ્ઞાન સ્વરૂપ છે એવું કહેનારી શ્રુતિઓ ખોટી પડશે એટલું જ નહીં. બીજી વાત એવી છે કે આત્માને મનનો સંયોગ થવો હોય તો બંને પરસ્પર જોડાવાની લાયકાત ધરાવતી વસ્તુ જોડાશે ને, તો આત્મામાં જોડાવાની લાયકાત પણ હોવી જોઈએ. એટલે એક તો શ્રુતિ જોડે વિરોધ થશે, બીજું તર્ક સાથે વિરુદ્ધ થશે. કે તર્ક કહે છે કે સંયોગ ધરાવનારી, સંયોગ થવા માટેની લાયકાત ધરાવનારી બે વસ્તુનો સંયોગ થઈ શકે છે. પ્રદેશવતા પ્રદેશવત સંયોગ દૃષ્ટ. પ્રદેશવતા એટલે જે એ ચોક્કસ પ્રકારના સંયોગ માટેની યોગ્યતા ધરાવે છે, અંગ વાળું છે, અવયવ વાળું છે. એટલે સાવયવ વસ્તુનો સ અવયવ વસ્તુ સાથે સંયોગ થઈ શકે છે એવું જોવા મળે છે. એટલે ભાષ્યકાર આત્માના નિર્વયત્વના પ્રદેશ અભાવ આત્મા અવયવ વગરનો છે, માટે એનામાં જોડાવાની લાયકાત ધરાવતો કોઈ અંગ કે અવયવ છે જ નહીં. માટે આત્મા સાથનો મન સાથે સંયોગ થશે અને પછી મનના સંયોગથી આત્મામાં ચેતના જન્મશે આ વાત શક્ય નથી. એટલા માટે કે આત્મા સંયોગ માટે યોગ્ય કે લાયક નથી. હવે નૈયાયિક કહે છે ટીકામાં આત્માના નિષ્પ્રદેશત્વાત મનસા સંયોગ ન સંભવતી ઉક્તમ. એ કહે છે કે વેદાંતી તમે એમ કહો કે આત્મામાં અવયવ નથી માટે આત્માને મનનો સંયોગ થઈ શકતો નથી, આવું વેદાંતી તમે કહો તો અયુક્તમ એ ઠીક નથી, એ બરોબર નથી. કેમ બરોબર નથી? યુગપત સર્વમૂર્ત સંયોગિત્વમ. જો આત્મા છે એકી સાથે બધા જ નામ રૂપમાં સંયોગ ધરાવે છે. આત્મા વ્યાપક છે અને સર્વવ્યાપક વસ્તુ હોય તો એ બધા સાથે સંયોગ એક સાથે સંયોગમાં હોય ને. આ રૂમમાં ધારો કે વાત હવા છે, એ હવાનો સંયોગ પહેલા રૂમમાં જોડે થાય, પછી ગ્લાસ જોડે થાય, પછી ટેબલ જોડે, બારા વચ્ચે તો ના જ થાય. એનો સંયોગ જે વ્યાપક વસ્તુ છે એનો સંયોગ બધા સાથે કે સાથે થતો હોય છે. અને નૈયાયિકના મતે આત્મા વિભુ છે, વિભુ છે એટલે વ્યાપક છે અને નાના એટલે અનેક છે. માટે આત્મા એકી સાથે બધા જ નામ રૂપો સાથે સંયોગ ધરાવે છે. સર્વગતત્વમ અને આત્મા સર્વવ્યાપક સર્વગત પણ છે. કતઃ મનસ સંયોગો બી, તો મનનો સંયોગ થયેલો જ છે ને એનો તો. વૈશેષિકના મત પ્રમાણે આત્માને મનનો સંયોગ થયેલી ચેતના જન્મે વેદાંતિ કહે છે કે સંયોગ થવા માટેની યોગ્યતા નથી આત્મામાં, પણ નૈયાયિક કહે છે કે સંયોગ તો થયેલો જ છે ને, એને અવયવ હશે તો સંયોગ થશે એવી જરૂર જ નથી. એનો સંયોગ તે કારણ કે વ્યાપક છે, બધા સાથે સંયોગ થયો છે માટે મન સાથે પણ થયેલો જ છે. તથા એના જવાબમાં ભાષ્યકારે કહ્યું નિત્ય સંયોગતત્વાચ મનસ સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપત્તિ અપરિહાર્ય સ્યાત. જો તમે એમ કહેશો કે આત્મા અને મનનો સંયોગ હંમેશ માટે છે જ બરાબર, તો હવે પેલી સ્મૃતિ જે જન્મતી હોય છે અને સ્મૃતિ એક સાથે બધી નથી આવતી, એક આવે પછી બીજી આવે પછી ત્રીજી આવે ને, પહેલા યાદ હોય કે આપણે બહાર ગયા હતા, હા પછી ત્યાં આ જગ્યાએ ગયા હતા, પછી પેલો માણસ મળ્યો હતો, પછી સાથે આપણે આ હોટલમાં ગયા હતા, એ હા પછી પેલી વસ્તુ ખાધેલી અને પેલા વેઇટરે આપણને કેટલા હેરાન કર્યા હતા, એને 50 રૂપિયા ટીપ આપી, તેને 500 રૂપિયા જ હું તો લઈશ. કેટલું આમ એક પછી બધું યાદ આવતું હોય છે ને, સામતું નથી યાદ આવતું. હવે જો આત્માને મનનો સંયોગ એક સાથે હોય, જેમ આ ઓરડામાં બારે સૂર્યનો પ્રકાશ આવે કે લાઇટનો પ્રકાશ આવે તો પહેલા આમ ક્રમશઃ પ્રકાશિત કરવાનું શરૂ કરશે, આમથી આગળ આગળ ચાલે પ્રકાશિત કરતો જાય, એક સાથે બધું પ્રકાશિત કરશે. એમ આત્માને મનનો સંયોગ જો હંમેશા છે તો બધી સ્મૃતિઓ એક સાથે જ જન્મી જશે. સ્મૃતિ ઉત્પત્તિ નિયમ અનુપત્તિ હિ, તો સ્મૃતિઓ ક્રમશઃ જન્મે છે એવો જે નિયમ છે એની એ તમે તર્કથી સમજાવી નહીં શકો. ટીકાકાર કહે છે ગ્રહણ કાલાત અન્ય કાલે એવ સ્મૃતિના ક્રમેણ એવ ઉત્પત્તિ ઇતિ નિયમ વૈશેષિકસ્ય ન ઉપપદ્યતે. તો ગ્રહણ કાલ એટલે અનુભવનો પ્રત્યક્ષનો સમય, જયારે આ ઘડાને હું જોઉં છું એ સમય એ ગ્રહણ કાળ એટલે પરસેપ્શનનો પ્રત્યક્ષ અનુભવનો સમય, એ પ્રસંગ એ ઘટના.
તો જ્યારે હું પ્રત્યક્ષ વિષયનો અનુભવ કરું છું, એ જે પ્રસંગ છે, એ જે સમય છે, એ જે ઘટના છે, એના સિવાયના સમયે સ્મૃતિ ઉત્પન્ન થાય. હવે એવો નિયમ તમે નહીં કરી શકો. જ્યારે મને પ્રત્યક્ષ દેખાય છે ત્યારે, જો એક ક્ષણની વાત છે, હા, આપણે આ જોઈએ અને આપણને આપણા જૂના ઘરમાંનો 50 વર્ષ પહેલાનો ઘડો યાદ આવે છે, એ જે ક્ષણે આને જોઈએ છે એના પછીની ક્ષણ યાદ આવે છે. આપણને એવું લાગે કે એક સામટું બધું પ્રત્યક્ષ પણ સાથે થાય છે અને સ્મૃતિ પણ સાથે થાય છે, પણ ના, જે ક્ષણે પ્રત્યક્ષ થાય છે એના પછીની ક્ષણે બીજું થાય, પછીની ક્ષણે ત્રીજું થાય, પછીની ક્ષણે ચોથું થાય, પણ એક જ ક્ષણે એક જ વૃત્તિ જન્મી શકે. એટલે પ્રત્યક્ષ ગ્રહણનો જે સમય છે એ સમયે સ્મૃતિ જન્મતી નથી. સો ગ્રહણ કાલાત અન્ય કાલે એવ પ્રત્યક્ષ પરસેપ્શન કે પ્રત્યક્ષ ગ્રહણ થતું હોય તેનાથી જુદા સમયે જ સ્મૃતિઓ જન્મે, ક્રમશઃ એક પછી એક. એવો નિયમ વૈશેષિક ના ઉત્પદ્યતે. વૈશેષિક આ નિયમને કેવી રીતે સમજાવી શકશે? આ નિયમ તમારા પક્ષમાં જ્યાં આત્મા અને મનનો સંયોગ નિત્ય છે, ત્યાં એક સાથે સંયોગ હોય તો એક સાથે બધું બહાર આવી જવું જોઈએ, હંમેશા સંયોગ હોય તો. પણ આપણો અનુભવ એવો છે કે સ્મૃતિની ઉત્પત્તિ ક્રમશઃ થાય છે અને પ્રત્યક્ષના સમય થતી નથી. જયારે પ્રત્યક્ષ હોય ત્યારે સ્મૃતિ ના હોય, પછી પહેલી સ્મૃતિ હોય ત્યારે બીજી સ્મૃતિ ના હોય, બીજી હોય ત્યારે ત્રીજી ના હોય, આમ વારાફરતી આ બધી વસ્તુઓ થતી હોય છે, એક સાથે થતી હોતી નથી. 68 પાના પર ટીકા કરી કહ્યું, ગ્રહણ કાલે પી સ્મૃતિ ઉત્પત્તિ પ્રસંગાચ. એટલે એક તો ક્રમશઃ સ્મૃતિ જન્મ છે પણ નહીં સમજાવી શકાય, અને જયારે અનુભવ થતો હોય ત્યારે જ સ્મૃતિ થવાનો પ્રસંગ આવી જશે. કે ગ્રહણના સમયે પણ આત્મા તો મિતમાન સાથે સંયોગ તો છે જ અને સંસ્કાર પણ છે. સ્મૃતિને માટે જરૂર છે નહીં પડે છે, સંસ્કારની જરૂર પડે છે અને મનના અને આત્માનો સંયોગની જરૂર પડે છે. એટલે આત્માનો આપણે અનુભવ કર્યો ઘડાનો, એ અનુભવના સંસ્કાર અંદર થઈ ગયા, એ સંસ્કાર કોઈક નિમિત્તથી જાગ્રત થયા. સાદૃશ્ય અદૃષ્ટ ચિંતાધ્યા, સાદૃશ્ય કોઈ સમાન વસ્તુ દેખાઈ, કોઈક આપણા પુણ્ય કે પા ઉભા થઈ ગયા અને કશુંક જોઈને કશુંક યાદ હોય રડવા માંડ્યા, બસ દુઃખી દુઃખી થઈ ગયા તો, અને ચિંતન કરતા યાદ કરીએ પછી શું પછી શું પછી શું એમ કરતા કરતા યાદ આવી જાય. તો અંદર અનુભવના સંસ્કાર છે. આત્મા અને મનના સંયોગને લીધે ચૈતના આત્મામાં જન્મે એ પણ હંમેશા છે જ, કારણ કે સંયોગ હંમેશા જ છે. અને તો પછી એ સંસ્કાર જાગ્રત થાય અને સ્મૃતિ જન્મે, એ પ્રત્યક્ષના સમય પણ થવાની ઘટના બની શકશે, શા માટે ના થાય? એટલે એક તો ક્રમશઃ સ્મૃતિ ઉત્પન્ન થાય છે પણ નહીં સમજાવી શકાય, અને પ્રત્યક્ષ થતું હોય ત્યારે સ્મૃતિ કેમ થતી નથી એ પણ નહીં સમજાવી શકાય. સંસ્કારવત આત્મ મનના સંયોગસ્ય વિશેષાદિત્યર્થ, કારણ કે સંસ્કાર ધરાવતું જે મન છે અને આત્મા એ બંનેનો સંયોગ તો હંમેશા છે જ, અને માટે આપણે સમજાવી નહીં શકીએ કે પ્રત્યક્ષના સમયે સ્મૃતિ કેમ થતી નથી અને સ્મૃતિઓ બધી એકસાથે કેમ થતી નથી. જો આપણે એમ સ્વીકારીશું કે આત્મા વ્યાપક છે અને આત્મા અને મનનો સંયોગ હંમેશાનો છે જ, તો આપણે આ વસ્તુઓ જે અનુભવનો વિષય છે સમજાવી નહીં શકીએ. આગળ ટીકાકાર કહે છે 68 પાના ઉપર, સર્વગતત્વમ ચ સર્વ અવ્યવધાન માત્રમ ન તુ સંયોગિતમ કલ્પનીયમ. તો વેદાંતિ કહે છે કે ભાઈ, આત્મા સર્વવ્યાપક છે ખરો, પણ સર્વવ્યાપક અર્થ શો છે? એવું નથી કે ઘડામાં આકાશ ભરાઈ ગયો છે. એટલે ઘડામાં આકાશ વ્યાપક છે, બરાબર? બે વસ્તુ છે, એક તો ઘડામાં આકાશ વ્યાપક છે, બીજું ઘડામાં માટી વ્યાપક છે. ઘડામાં આકાશથી પણ ઘડો ભરાયેલો છે, આકાશ સર્વવ્યાપક છે, ઘડામાં આકાશ વ્યાપ્ત થયેલું છે. બીજું, માટી પણ ઘડામાં સર્વવ્યાપક છે. આકાશ ઘડામાં છે ત્યારે આકાશ ને ઘડો અલગ વસ્તુઓ છે, અને ઘડામાં આકાશ વ્યાપ્ત થયેલું છે. માટીને ઘડાના કિસ્સામાં માટી જ ઘડો છે, માટી ઘડાના રૂપમાં વ્યક્ત થઈ રહી છે, બરાબર છે? તો સર્વગતત્વમ છે. હવે સર્વગત એટલે બધે પહોંચે એટલે કે વ્યાપક. તો આત્માની સર્વ વ્યાપકતા કયા પ્રકારની છે? જો આપણે આ દિવાલ છે વચ્ચે, તો પેલી બાજુ જે માણસ હોય એ અંદર જોઈ શકતો નથી, બરાબર? એટલે આ દિવાલ વ્યવધાન કે અંતરાય બને છે, પડદો બને છે.
એને કારણે પેલી બાજુનું જે કંઈક છે વાતાવરણ વસ્તુઓ એ અહીં વ્યાપક નથી, અહીંનું છે ત્યાં વ્યાપક નથી. આ અંતરાય છે. એટલે જો દિવાલ તોડી નાખ્યા તો દિવાલ ના હોય તો બધું વ્યાપક ખુલ્લું થઈ જશે. પછી બહારની વસ્તુને એ દિવાલ, આ દિવાલ છે બહારની વસ્તુને નડે છે. એટલે આને અંતરાય કે વ્યવધાન કહેવાય. આ વ્યવધાનને કારણે અહીંનું ત્યાં વ્યાપક નથી, ત્યાંનું અહીં નથી. બરાબર? તો એને વ્યવહારમાં આપણે વ્યાપક આપેલી હવા છે એ આ ઘડામાં છે. પછી આ ઘડાની બહાર બીજામાં જવું હોય ને તો ઘડાને કારણે આ હવા ખાલી આટલામાં જ છે. બરાબર? આ જે હવા છે આ ઘડારૂપી દિવાલના વ્યવધાનને કારણે આટલામાં જ છે. તો સર્વવ્યાપક એટલે શું? કે જયારે કોઈ વ્યવધાન કે અંતરાય ના હોય ને આપણે સર્વવ્યાપક કહીએ છીએ. વ્યવહારમાં સર્વવ્યાપક એને કહીએ છીએ કે જ્યાં બે ની વચ્ચે કે અનેક ની વચ્ચે કોઈ વ્યવધાન ના હોય એની સર્વત્ર ગતિ છે. નારદ મુનિની સર્વત્ર ગતિ છે, એમનું કોઈ વ્યવધાન નથી. આપણે તો સ્વર્ગમાં જવું હોય કે આપણે બીજા બ્રહ્મલોકમાં જવું હોય તો વ્યવધાન નડે છે, આ શરીરથી જવાતું નથી. નારદ મુનિ કોઈ વ્યવધાન નડતું નથી. નારદ મુનિ સ્વેચ્છાએ બધા લોકમાં જયારે ફાવે ત્યારે જઈ શકે છે. તો એને સર્વગત આમ વ્યવધાન નથી, એને સર્વવ્યાપકત્વ કહીએ છીએ. બરાબર છે? તો અહીં આત્મા સર્વવ્યાપક છે ખરો, પણ શું આત્મા આ પ્રકારે સર્વવ્યાપક છે કે કશાની વચ્ચે વ્યવધાન નથી? માટી ઘડામાં વ્યાપ્ત છે તો શું માટી અને ઘડાની વચ્ચે કોઈ દિવાલ નથી એ રીતે વ્યાપક છે? બરાબર? માટી ઘડામાં ચારે બાજુ ફેલાયેલી છે એક, અને આકાશ ઘડામાં ચારે બાજુ ભરાયેલું છે. આ બંનેના વ્યાપકત્વમાં ફેર છે. આકાશનું વ્યાપકત્વ છે એ અંતરાય ન હોવા પ્રકારનો છે. માટીનું વ્યાપકત્વ છે એ માટી પોતે જ ઘડો છે એ પ્રકારનો છે. એ જયારે કહેશે કે આત્મા સર્વવ્યાપક છે, માટે આત્મા અને મનનો સંયોગ હંમેશા જ હોય. આત્મા સર્વવ્યાપક છે એ સાચું છે વેદાંતિના મતે, પણ કારણ કે વ્યાપક છે માટે મન સાથે સંયોગ છે એ વસ્તુ બરોબર નથી. કારણ કે એનું વ્યાપકત્વ છે એ પેલું અંતરાય ન હોવો એ પ્રકારનું વ્યાપકત્વ નથી. એટલે ભાષ્ય ટીકાકાર કહે છે સર્વગતત્વમ ચ સર્વ અવ્યવધાન માત્રમ. સર્વગત કે બધે ફેલાયેલા હોવું એનો અર્થ એવો થાય કે મારી ને કશાની વચ્ચે કોઈ અંતરાય ના હોય. ત્રીજી પાદનો કહે છે 68 પાના ઉપર અધિષ્ઠાનતયા સર્વ તાદાત્મ્યમ ઇતિ અર્થઃ. તો અહીં સર્વગતત્વનો અર્થ કયો છે? કે બધે ફેલાયેલો હોય એવું નથી. સર્વગતત્વ એટલે કોઈ પ્રકારનું વ્યવધાન, માટી ને ઘડાની વચ્ચે કશું જ અંતર નથી. માટી પોતે જ ઘડો છે. આત્મા વ્યાપક છે એ આત્મા એના સિવાયની જગ્યાએ ગયો અને બધો ફેલાઈ ગયો એ પ્રકારનું વ્યાપકત્વ નથી. આત્માનું વ્યાપકત્વ આ પ્રકારનું છે કે માટી ઘડામાં અધિષ્ઠાન જો પાદનો કહે છે અધિષ્ઠાનતયા સર્વ તાદાત્મ્યમ. માટી અધિષ્ઠાન હોય ને કે ઉપાદાન હોય ને ઘડાની સાથે તાદાત્મ્ય ધરાવે છે, અથવા સરજ્જુ છે અધિષ્ઠાન હોય ને સર્પ સાથે તાદાત્મ્ય ધરાવે છે. એટલે સર્પમાં રજ્જુ બધે વ્યાપેલી છે. બરાબર છે? આ પ્રકારનું વ્યાપકત્વ છે આત્માનું. ન તો સંયોગિત્વ, આમ બે બરોબર ચોંટીને રહી ગયા માટે વ્યાપ્ત છે એવું નથી, પણ સર એનું તાદાત્મ્ય છે, આત્મા અધિષ્ઠાન છે. સમગ્ર જગત કે નામરૂપ એનામાં કલ્પિત છે. જેમ રજ્જુમાં સર્પ, રજ્જુમાં કલ્પિત સર્પ રજ્જુ અધિષ્ઠાન છે, સર્પ અધ્યારોપિત છે. રજ્જુ સર્પમાં સર્વત્ર વ્યાપ્ત છે, રજ્જુનું સર્પમાં તાદાત્મ્ય છે. એટલે કે રજ્જુ પોતે પોતાને સાપ તરીકે ઓળખાવા દે છે. એવું થયું ને, દોરડી જ છે પણ દોરડીનો આત્મા રજ્જુ સર્પ બની ગયો, સર્પનો આત્મા રજ્જુ બની ગયો. એટલે સર્પ જાહેર કરે છે કે હું સાપ છું. હું છું તો દોરડી છે, છતાં જાહેર એમ કરે છે કે હું સાપ છું. તો દોરડીનું દોરડીપણું ને સાપનું સાપપણું જાણે કે એક થઈ ગયું તાદાત્મ્ય. આવા તાદાત્મ્યને કારણે દોરડી ને સાપમાં કોઈ વ્યવધાન નથી. એટલે કે દોરડી સાપમાં સર્વવ્યાપક છે, આવું આપણે કહી શકીએ. આ આત્મા સર્વવ્યાપક છે એટલે દોરડી ને સાપ અડકેલા છે, અને દોરડી ને સાપ વચ્ચે કોઈ અંતર નથી. અને દોરડી સાપનું બધું જાણે છે, સાપ દોરડીનું બધું જાણે છે. દોરડી સાપના ઘરમાં બધે ફરી શકે છે, સાપ દોરડીના ઘરમાં ફરી શકે છે. એ પ્રકારનું વ્યાપકત્વ નથી. કયું વ્યાપકત્વ છે? દોરડી અને સાપ બંને એક જ છે, બંનેમાં તાદાત્મ્ય છે, અધિષ્ઠાન અને ધર્મનો સંબંધ છે. આત્મા વ્યાપક છે એટલે આત્મા બધે જ પહોંચી ગયો છે એવું નથી.
આત્મા સમગ્ર નામ રૂપાત્મક પ્રપંચનું અધિષ્ઠાન છે. એ રીતે જોતા આત્મા એ સર્વની આત્મા જગતની સાથે સર્વગત સર્વવ્યાપ્ત એવું કહી શકાય. તો સંયોગિત્વ આમ બે પરસ્પર જોડે છે એ પ્રકારનું વ્યાપકત્વ નથી. ન કલ્પનીય ત્યાં એ ભાષ્યકાર કહે છે 68 પાના પર ભાષ્યની પહેલી લીટીમાં. સંસર્ગ ધર્મિત્વ છ આત્મન શ્રુતિ સ્મૃતિ ન્યાય વિરુદ્ધમ કલ્પિતમ સ્યાત. જો તમે એમ કહેશો કે આત્મા અને મનનો સંયોગ થાય છે કે આમ આમ અડકે સંપર્ક કરે છે, આત્મા અને મન સંપર્ક કરે છે, એ વસ્તુ શ્રુતિની વિરુદ્ધ થશે, સ્મૃતિની વિરુદ્ધ થશે અને ન્યાય કે તર્કની પણ વિરુદ્ધ થશે. કેવી રીતે? તો નીચે સમજાવે છે ટીકામાં. હા, ભાષ્યકાર કહે છે, ભાષ્યમાં કહે છે, અસંગો નહિ સજ્જતે અસક્તમ સર્વભૃત ઇતિ શ્રુતિ સ્મૃતિ દ્વે. તો શ્રુતિ સાથે અને સ્મૃતિ સાથે વિરોધ કેવી રીતે થશે એટલે દાખલા આપે છે. શ્રુતિ કહે છે બૃહદારણ્ય શ્રુતિ અસંગો નહિ સજ્જાતે, આત્મા અસંગ છે, કોઈની સાથે સંગ કરતો નથી. એવું કહ્યું છે. તમે જો કહેશો કે આત્મા મનનો સંયોગ કરે છે તો આત્માનું અસંગત્વ જે શ્રુતિએ કહ્યું છે ખોટું પડી જશે. એટલે આત્મા કોઈની સાથે સંયોગ કરી જ ના શકે. દોરડી સાપની સાથે સંયોગ કરી શકે કે નહીં? જુઓ, દોરડી ને સાપ બંને, દોરડી સાપમાં સર્વત્ર વ્યાપક છે. એવું હોવા છતાં દોરડી ને સાપનો સંયોગ નથી. હા, કોઈ પ્રકારનો સંયોગ નથી. દોરડી ને સાપની ખબર જ નથી. એટલે દોરડી ને સાપનો સંયોગ નથી. દોરડી સાપમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં દોરડી ને સાપનો કોઈ સંયોગ નથી. એવી રીતે આત્મા સર્વવ્યાપક હોવા છતાં આત્માનો કોઈ સાથે કે મન સાથે સંયોગ નથી. ઉપનિષદ પોતે કહે છે કે આત્મા અસંગ છે. સ્મૃતિ ગીતા પણ કહે છે અસક્તમ સર્વભૃત, આત્મા અસક્ત છે, ક્યાંય ચોંટેલો કે સંયોગ વાળો નથી, આત્મા અસંગ છે. હું શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં પણ કહ્યું છે. હવે ટીકાકાર કે છે ન્યાય વિરુદ્ધ ઉક્તમ તસ્ફુટ હતી. તો શ્રુતિ વિરુદ્ધ છે એવું કહ્યું બતાવ્યું ભાષ્યકારે, સ્મૃતિ વિરુદ્ધ છે પણ ભાષ્યકારે બતાવ્યું. હવે ન્યાય વિરુદ્ધ છે એવું શ્રુતિ ભાષ્યકારે કહ્યું હતું એ ભાષ્યકાર સમજાવે છે કેવી રીતે ન્યાય વિરુદ્ધ છે. ન્યાયશ્ચ ગુણવત ગુણવતા સંસૃજ્યતે ન અતુલ્ય જાતિયમ. ભાઈ સંયોગ કોનો અને કોનો થાય એ વિચારો તમે. ગુણવત ગુણવતા સંસૃજ્યતે, ગુણ ધરાવનારી એક વસ્તુ છે એનો ગુણ ધરાવનારી બીજી વસ્તુ જોડે સંયોગ થાય. ન અતુલ્ય જાતિયમ, તો આકાશ અને ઘડો એ બંનેનો સંયોગ, આમ ઘડામાં આકાશ ભલે હોય, આકાશ અને ઘડાનો સંયોગ થતો નથી. બરાબર, બે વસ્તુ સમાન જાતિની, એટલે એક તો વ્યવહારમાં સમાન જાતિ હોય. માટી અને માટીનો સંયોગ થઈ શકે, માટીનો માટીના પાત્રનો માટીના પાત્ર જોડે સંયોગ થઈ શકે, વ્યવહારની સ્થૂળ વસ્તુનો સ્થૂળ વસ્તુ સાથે સંયોગ થઈ શકે, આકાશનો આકાશ સાથે, પાણીનો પાણી સાથે, વાયુનો વાયુ સાથે એમ સંયોગ થઈ શકે. પણ આકાશનો પૃથ્વી સાથે, વાયુનો અગ્નિ સાથે એ પ્રકારનો સમાન જાતીય વ્યવહારમાં અલગ જાતિનો સંયોગ થતો નથી. એ સિવાય અલગ સમાન જાતિ અથવા વિષમ જાતિ એટલે વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા એ પણ વિષમ જાતિ થશે. એટલે તુલ્ય જાતિમાં સંયોગ થાય છે. તો તુલ્ય જાતિનો એક અર્થ એવો થાય કે માટીનો એટલે પદાર્થ, સ્થૂળ પદાર્થનો સ્થૂળ પદાર્થમાં સંયોગ થઈ શકે, સ્થૂળનો અને સૂક્ષ્મનો સંયોગ થતો નથી. એ બંને સમાન સત્તામાં છે. આકાશનો અને ઘડાનો સંયોગ થતો નથી, આકાશનો અને પાણીનો સંયોગ થતો નથી. એ એક વિષમતા છે. બીજી વિષમતા જાતિની એ છે કે સ્વપ્નની દોરડી અને જાગૃતનો ઘડો એમનો સંયોગ થતો નથી. સમાન સત્તામાં સંયોગ થઈ શકે, વિષમ સત્તામાં સંયોગ ના થઈ શકે. આગળ તો ખાલી શ્રુતિના આધારે કહ્યું કે શ્રુતિઓ કહે છે કે આત્મા અસંગ છે માટે આત્માનો મન સાથે સંયોગ ના થાય. હવે કહે છે કે વિચાર તો કરો કે શક્ય છે. ધારો કે શ્રુતિ નથી કહેતી અને શ્રુતિ કહે છે, ભલે શ્રુતિ એમ કહેતી હોય કે આત્મા સંગ કરે છે, ધારો કે શ્રુતિ એમ કહે છે કે આત્મા મનનો સંયોગ કરે છે, તો તમે વિચાર કરો
કે આત્મામાં મન સાથે સંયોગ થવાની લાયકાત કરી કે નહીં. કોઈ આપણને આવીને પ્રવચન કર્યું આજે કે હું સપનામાં ગયો હતો આ જગ્યાએ અને ત્યાં મને બહુ તરસ લાગી હતી, એટલે પછી મને કૂવો દેખાયો અને કૂવો દેખાયો ને તપસ ઉઠીને બતાવે છે આપણને. કોઈ પૂછશે કે આ ઘડોને દોરડી કેમ પડ્યા છે, કે કાલે છે ને સપનામાં હું ગયો, મને બહુ તરસ લાગી હતી તો સપનામાં કૂવો હતો, પછી ને ઘડોને દોરડી પડ્યા હતા તે લીધા, એમાંથી પાણી કાઢીને પીધું અને પછી મૂક્યા. એમ આપણને કોઈ કહે તો આપણે વસ્તુ માની શકીએ ખરા? ધારો કે ચોપડી લખી અને પુસ્તક લખીને પ્રકાશિત કર્યું, એ મને અનુભવ થયો આવો અને પુસ્તકમાં લખ્યું છે, એવું એ કહે તો પણ આપણે સ્વીકારી શકીએ કે નહીં? બરાબર, કારણ કે તર્કસંગત નથી. કે એવું હોય સપનામાં કૂવો હોય અને આ આ ઘડાથી ને દોરડી છે, તમે સપનામાં પાણી કાઢ્યું, એવું થાય કેવી રીતે? એટલે બંનેની સત્તા વિષમ છે. એક જાગ્રતની વ્યવહારિક સત્તા છે, એક સપનાની પ્રાતિભાસિક સત્તા છે. એ બંનેનો પરસ્પર સંયોગ જ ના થઈ શકે. અથવા તો દોરડી અને સાપ, દોરડીની વ્યવહારિક સત્તા છે, સાપની પ્રાતિભાસિક સત્તા છે. એટલે કે દોરડી સાચી છે અને પેલો સાપ કલ્પિત છે. બરાબર, દોરડી સાચી છે અને સાપ કલ્પિત હશે, એ બંનેનો સંયોગ થઈ જ ના શકે. એમ આત્મા પારમાર્થિક સત્ય છે અને આ જગત આખે આખું પ્રાતિભાસિક, વ્યવહારિક સત્ય એટલે પ્રાતિભાસિક કલ્પના છે. તો આત્મામાં જગત કલ્પના હોય તો આત્માને જગતનો કે જગતમાં આવેલા મનનો સંપર્ક થઈ કેવી રીતે શકે? એટલે ઉપનિષદ પોતે તો કહે છે કે નાશ થાય, પણ ધારો કે થતો હોય તો વિચાર તો કરો કે શક્ય છે? આત્મામાં લાયકાત છે જોડાવાની. આત્મા એટલે એક તો ઉપાદાન કારણ સમજો, આત્મા જગત નું ઉપાદાન છે. પણ કઈ જાતનું ઉપાદાન છે? આત્મા જગત નું વિવર્ત ઉપાદાન કારણ છે. હા, ઉપાદાન કારણ બે થઈ શકે. એક તો માટી ઘડા નું ઉપાદાન કારણ છે, એ પરિણામી ઉપાદાન કારણ છે. જયારે દોરડી સાપ નું ઉપાદાન કારણ છે, એ વિવર્ત ઉપાદાન કારણ છે. માટી ઘડો બને ત્યારે માટી ઘડાય છે, માટી ખલાસ થાય છે અને ઘડો બનતો જાય છે. આ દોરડી સાપ નું ઉપાદાન કારણ છે, ત્યાં દોરડી ઘડાતી નથી, દોરડી ખલાસ થતી નથી, દોરડી દોરડી જ રહે છે. સ્વસ્વરૂપ અપરિત્યાગેન વિપરીત વર્તન વિવર્તનમ, પોતાના મૂળ સ્વરૂપનો જરા પણ ત્યાગ કર્યા વગર જુદા રૂપથી દેખાવું એનું નામ વિવર્ત છે. તો દોરડી પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી જ નથી. દોરડીને તો ખબર જ નથી કે સાપ દેખાય છે મારામાં. લોકો પથરા મારે તો દોરડીને ખબર ના પડે કે આ લોકો સાપને પથરા મારે છે. દોરડી પથરા ખાતી અક્કલ ના ચાલે એવી કે આ સાપને પથ્થર મારે છે, કારણ કે લોકોને આમાં સાપ દેખાય છે અથવા હું સાપની તરફ સાપની જેમ દેખાઉં છું એ દોરડીને ખબર જ નથી. એટલે દોરડીને સાપનો સંબંધ કોઈ પ્રકારે થઈ શકતો નથી. દોરડી ઉપાદાન કારણ છે પણ વિવર્ત ઉપાદાન કારણ છે. એમ આત્મા જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે અને એટલા માટે જેમ સાપ અને દોરડીનો સંયોગ ના થઈ શકે, એમ જગતના નામ રૂપાત્મક પ્રપંચનો હું આત્મા સાથે કોઈ પ્રકારનો સંયોગ થઈ શકતો નથી. હવે આ બધા જે સત્યો હોય છે શાસ્ત્રોક્ત અને અક્કલમાં ઉતરે એવા આ સત્યો અઘરા હશે પણ સમજાય એવા છે. આપણે કેટલાક સંસ્કારથી ને ઘણા લાંબા સમયના શાસ્ત્રોના સંપર્કથી સમજી શકીએ છીએ અને દાખલાઓ એટલા એટલા સ્પષ્ટ અને અક્ષીર હોય છે, દાખલાઓ એટલા બધા સાચા હોય છે કે દોરડીને સાપનો સંબંધ તો નાશ થાય ને. તો આત્મા દોરડીના સ્થાને છે, જગત સાપના સ્થાને છે, સંબંધ થાય કેવી રીતે? એક વાર તો આપણે કહેવું જ પડે કે વાત સાચી છે, ના થાય. બરાબર, એ માનવું જ પડે, બીજો રસ્તો જ નથી હોતો. પણ એ માનવું એટલે શું અને જીવવું એટલે શું, એ બે વસ્તુની વચ્ચેનો એટલે પછી ઘણીવાર પ્રામાણિકતાથી સમજ પણ નથી, ધ્યાનમાં આવતું જ નથી. આ બધી વસ્તુ ખરેખર અઘરી છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી, જરા પણ શંકા નથી. પણ ધારો કે અત્યારે આટલી સમજ પડી કે આત્મા અસંગ છે, એમાં જો સમજવા જેવું કશું નથી હોતું. એટલે આપણને ધારો કે નાનું છોકરું છે, એને કોઈ પૂછે કે આ કયો રંગ છે, એટલે એને ખબર ના હોય, એટલે એના શિક્ષકે તેની માને પૂછે
કે આ કયો રંગ છે કેવી રીતે ખબર પડે? તો એની માં એમ કે આંખ ને પૂછવાનું, અને આંખ જે કે એ રંગ કહેવાયા. બરાબર? બાળકને માનો કે ખબર નથી કે આ કયો રંગ છે અને કેવી રીતે ખબર પડે, તો એને શિક્ષકે કે માએ શીખવાડ્યું કે બેટા આંખની પાસે લઈ જવાનું, એટલે સૂંઘે કયો રંગ છે. આમ સાંભળવા જાય કે એવું નહીં બેટા, અને આંખની સામે ધરવાનો, અને આંખ કે ને કે કેસરી એટલે કેસરી કહેવાનો. બરાબર? હવે એમાં સમજ નથી પડતી એવું કશું ખરું કે નહીં? પડી. આ રંગ કયો છે એ આંખને પૂછવા, આપણને એ ખબર નહીં કે કોને પૂછવાનું. બરાબર? તો આપણને કહ્યું કે આંખને પૂછવાનું, એટલે રંગ જાણવાનું સાધન આંખ છે એવું આપણને કહેવામાં આવ્યું. અને આપણી આંખ સારી છે, જોઈ શકીએ છીએ, સમજ બધું જ બરાબર ચાલે છે, પ્રકાશ છે, બધું બરાબર સરસ છે. એ સંજોગોમાં આંખો કહે છે કે આ કેસરી છે. હું આંખને પૂછવાની કેવી રીતે પૂછવાની મને આવડે છે, હું આંખની પાસે જઈ શકું છું, પૂછી શકું છું, અને આ કેસ સાંભળી પણ શકું છું. પછી સમજ નથી પડતી એવું ક્યારે? એમાં સમજવાનું જેવું ઇટ્સ ઇન્ફોર્મેશન, માહિતી છે ને. કોઈ સાંભળવું હોય તો કાન પાસે જવાનું. આપણને જેમ કે કહે કે કાનમાં દુખતું હોય તો કાનના ડોક્ટર પાસે જવાનું, નાકમાં દુખતું હોય તો નાકના ડોક્ટર પાસે જવાનું, પેટમાં દુખતું હોય તો પેટના ડોક્ટર પાસે જવાનું. એટલે કે એટલે શું સમજ નથી પડતી એવું હોય? માહિતી આપણને કોઈ આપે તો માહિતી સાંભળીને એટલે આપણને ભાષા આવડતી હોય તો સમજ પડે ને. એમાં સમજવાનું એટલે શું કે સમજ ના પડવાનું એટલે શું? જે સાંભળ્યું એ સાચું છે, એ પ્રમાણ છે, એ જાણકારી છે. એવી રીતે આ જાણકારી છે કે આંખને પૂછવાનું અને કે એટલે સાચું, એમ આ જાણકારી છે કે હું આત્મા અસંગ છું. કોણ કહે છે? શાસ્ત્ર કહે છે, અને શાસ્ત્ર પ્રમાણ છે. એટલે હું કોણ છે જાણવું હોય તો આપણે કોને પૂછવાનું? શાસ્ત્રને પૂછવાનું. અને શાસ્ત્ર કે પછી શું કરવાનું? સમજ નથી પડતી એનો. સંસ્કૃત હોય સંસ્કૃત થોડું શીખી લેવાનું, એટલે જે ભાષા હોય એના સંસ્કાર હોવા જોઈએ. અસંગ એટલે શું એ પણ સંસ્કાર હોવા જોઈએ. કોઈ સંગ કોને કહેવાય, અસંગ કોને કહેવાય, અને આત્મા કેવો છે, આત્મા શબ્દ આત્માનો અર્થ આવડવો જોઈએ. આમ થોડી આવી તો એ સમજ પડવી જોઈએ. એના પછી શાસ્ત્રને પૂછવાનો કે ભાઈ હું કેવો છું, અને શાસ્ત્ર કહે કે હું અસંગ છું. મારે કેસરી વસ્તુઓ ભેગી કરવાની છે એક ડબ્બામાં, કે ઘરમાં જેટલું કેસરી એટલું ભેગું કરો. તો પછી મારે મને ખબર પડી કે આંખને પૂછવાનું, આંખ કહે કે કેસરી એટલે ભેગું કરવાનું. તો મારે પછી શું કરવાનું? આંખોને પૂછી પૂછીને કેસરી એટલે ભેગું કરવા માંડવાનું. એમ મને શાસ્ત્રોએ કહ્યું કે આત્મા અસંગ છે, તો મારે શું કરવાનું? હું અસંગ છું એવું જાણીને મારે એ પ્રકારે જીવવાનું શરૂ કરવું પડે. બરાબર? આ અપેક્ષા છે. સાંભળવાનું માર્ક કે નથી, હા, એ સાંભળે તો પાસ જ પાસિંગ માર્ક ના આવે. સાંભળવાથી કશું જ થતું નથી. એટલે મારે અસંગ છું એ પ્રકારે જીવવાનું શરૂ કરવું પડે. જો મારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? કે મારે અસંગ છું એ પ્રકારે જીવવાનું શરૂ કરવું પડે. એ અસંગતા કોને કહેવાય? જો અરીસો હોય, અરીસાની સામે એક ગાય આવીને ઉભી રહે, અરીસામાં શું દેખાય? પછી ગાય જતી રહે એટલે, અને પછી કૂતરો આવે તો અરીસામાં કૂતરો દેખાય, પછી ગાય ને કૂતરો ભેગા દેખાય? ના દેખાય. જેવી ગાય આવી જતી રહી, પછી અરીસો એમ કે ગાય સારી હતી અને કૂતરો ક્યાં થઈ ગયો? ગાય તો પવિત્ર છે, એમાં 33 કરોડ દેવતા નિવાસ કરે છે, અને કૂતરો એ તો કેવો પાપી છે, તો કેવો ગંદી વસ્તુ ખાય છે. તો અરીસાને ગાય માટે પ્રેફરન્સ કે પસંદગી ખરી કે નહીં, અને કૂતરા પ્રત્યે તિરસ્કાર ખરો કે નહીં? અરીસાને શું કહેવાય? અસંગ. અરીસાને શું કહેવાય? અસંગ કહેવાય. એટલે અસંગ એટલે શું? એટલે આપણે શું કરવાનું? અસંગ એટલે શું? તો આવું કરવાનું કે સામે જે આવે એ દેખાય અને જાય, એટલે જતું રહે. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયે. આવે તો આવવા દેવું અને જાય તો જવા દેવું. બરાબર? એટલે અસંગ છે એવું સાંભળવાની સાથે મારે હું અસંગ છું એ સ્વીકારીને જીવવાનું શરૂ કરવું પડશે.
જો અત્યાર સુધી હું સંઘ વાળો છે એવું કોણ જાણે ક્યાંથી પકડી લાવ્યો છું? આગલા જન્મોના સંસ્કારો હશે અને વડીલો અને બધા કે આટલો આવો 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 આટલો બધો નગુણો કહેવાય. હા, આપણે 5 દાડા ભેગા રહ્યા કે 15 દાડા ભેગા રહ્યા શિબિરમાં, અને પછી અત્યારે અમદાવાદમાં મળીએ ત્યારે કેમ છો એ ના કહીએ, અથવા તો ફોન કરીને યાદ પણ ના કરીએ, જરા હેલો ના કહીએ કે કેમ છો. 15 દાડા તો એવા જાણે કે એવા જોડકા ભાઈ બહેનો એવા પ્રેમથી રહ્યા સાથે ને સાથે, અને પછી 16મે દાડે એક વાર ઘેર પહોંચી ગયા ને પછી યાદ પણ ના કર્યા, તો આપણે એને અભિનંદનીય ગણીએ? આપણો નગુણો આટલા દાડા તારી આટલી સેવા કરી, આટલો પ્રેમ કર્યો, આટલું તારું કામ કર્યું અને યાદ નથી કરતો? એટલે વ્યવહાર આવો શીખ્યા છીએ આપણે, આપણે વસ્તુને મૂલ્યવાન ગણીએ છીએ અને યાદ કરનારાને બહુ પ્રેમ કરીએ છીએ કે કેટલા ડાયા આટલા વર્ષો પહેલા અમે તો ભેગા થયા હતા, આજે 50 વર્ષ થઈ ગયા એ વાતને, પણ દરેક પ્રસંગે યાદ તો કરે છે. ખાસ અમારે ઘેર આવે, નિમંત્રણ આપે, આપણને પકડી જાય ને કે તમારું પણ તમારું છોકરાનું લગ્ન થશે જ નહીં, તમારે તો આવું જ પડશે, તો આપણે એને બહુ ડાયો ગણીએ ને વ્યવહારમાં, નહીં બહુ સજ્જન ગણીએ, બહુ સારા ગણીએ, બહુ પ્રેમાળ ગણીએ, મીઠા ગણીએ. વ્યવહાર એવું શીખ્યા છીએ આપણે. વેદાંત શીખવાડે છે કે હું અસંગ છું. જો અસંગનો અસંગનો એવો તો કોઈ વાત ના કરીએ, એ બોલાવે તો ઘેર જઈએ નહીં, એ બોલાવે તો જઈએ અને ના કે પાછા આવી જઈએ, બરાબર. અસંગતાનો અર્થ વ્યવહાર કરવો કે ના કરવો એવો નથી, પ્રત્યક્ષના કાળે વ્યવહાર કરવો, પ્રત્યક્ષ ગ્રહણનો સમય પૂરો થયો એટલે એને જવા દેવું, પછી આમ મનમાં ને મનમાં ચારે કેટલું સારું હતું નહીં, કેટલી મજા આવી. 15 દાડા એના વગર તો આપણે અડભર પડી જતા શિબિરમાં, કોઈ એટલી સેવા કરી, બધા હાથ પકડીને લઈ જાય, હાથ પકડીને પાછા લાવે, થાળી લાવી આપે, થાળી ધોઈ કાઢે, તો બધું જ કરે મારે માટે. એટલે પછી સતત ચિંતન ચાલે ને આવતા વર્ષે રૂમમાં એ જ આવે એની યોજના, એ પણ વ્યવહાર માટે ચાલે તો વાંધો નથી. આ બધાની પરીક્ષા ક્યાં છે? આઈ મિસ ધેટ ઇટ્સ નોટ. એ વસ્તુ ના હોય અને કે વ્યક્તિ ના હોય અને મને એની ખોટ પડે ત્યાં સમજો કે આસક્તિ થઈ ગઈ. એ હોય ને સારું લાગે તો વાંધો નહીં, વ્યવહાર કરી લેવો, બીજા વર્ષે સેવા કરનાર જોઈએ તો ખરું જ ને ભાઈ. અને એ સારી સેવા કરે છે માટે જ માણસો એવું વિચારવું કે પાપ નથી. આટલી જ વસ્તુની તકલીફ છે કે હું એના વગર મિસ કરું, એની મને ખોટ પડે, એના વગર હું દુઃખી થઈ જાઉં, એટલે એના વગર મારી પ્રસન્નતા જોખમમાં મુકાઈ જાય એવું થાય ત્યારે સમજવું કે આસક્તિ થઈ ગઈ છે. ધારો કે એને માટે હું અત્યારે ગઈ વખતે મેં એક માણસે સેવા કરી છે અને એ મારો બહુ ઉપકાર માને છે. અત્યારે મારી પાસે મારા માતા પિતા છે કે મારો વડીલ છે કે મારો મિત્ર છે કે મારી હાજરી મારી સામે પ્રત્યક્ષ કોઈ બીજું છે, એને મારી સેવાની અપેક્ષા છે, એને જરૂરિયાત છે, એની અવગણના કરો ને પેલાની પાછળ પડું. આસક્તિ આવી હોય છે કે માણસ આસક્તિ થાય એટલે પછી વર્તમાન કે વ્યવહારને પ્રત્યક્ષને ભૂલી જાય માણસ અને પેલું જૂનું જ પકડી રાખે, કાં તો ઘરમાં બેઠો બેઠો યાદ કરે કોઈ ફરવા ગયા હતા અને પછી પેલું લગ્ન વિવાહ થયા હોય કે ફરવાનું ચાલતું હોય ત્યારે છોકરી ઘરમાં બેઠી હોય રસોઈ કરતી, રસોઈ કરતા દૂધ મૂકે અને દૂધ મૂકીને યાદ જ ના આવે કે દૂધ મૂક્યું છે, અને પછી બેઠી બેઠી આમ કાં તો ફોન કરતી હોય કાં તો યાદ કરી દે, આમ સામે સામે ઉભી હોય ને ફોન પર વાત થતી હોય તો દૂધ ના દેખાય ઉભરાતું હોય તો. જો આને આપણે આસક્તિ કહીએ છીએ. એટલે આપણું મન પ્રત્યક્ષને કે વ્યવહારને છોડીને ક્યાંક બીજા રમણ કરવા માંડતું હોય અને એમાં વર્તમાનને ભૂલી જતું હોય. આ બધી મારા નિયંત્રણની બહાર જતી વસ્તુ મને ખબર જ ના પડે, હું વર્તમાનને બધે ભૂતકાળમાં સરી પડું, મારે તો ભવિષ્યની ચિંતા માં કે શું થશે, પછી જઈશું, પછી મળીશું, પછી આમ થશે, પછી મજા આવશે, પછી આપણું ઘર બાંધીશું, પછી બગીચો આવશે, જાત જાતની વસ્તુઓ. તો મન ભૂતકાળમાં ખોવાઈ જાય કે ભવિષ્યમાં ખોવાઈ જાય અને વર્તમાનમાં ગેરહાજર થઈ જાય. આ બધી વસ્તુઓ છે ને એ આસક્તિઓ છે. એટલે હું અસંગ છું એવું હું જીવવાનું શરૂ કરીશ તો અસંગ આત્મા સાથે મારો મેળ પડવાની શક્યતા ઊભી થશે. જેટલા મૂલ્યો કહેવામાં આવે છે એ આત્માના જે ગુણો છે એ અત્યારે સાધક તરીકે મારે માટે મૂલ્ય છે. મારે હું તો જાણું છું હું તો આસક્તિ વાળો જ છું, એવું તો હોય જ, યાદ તો આવે જ ને, મળવાનું તો હોય ને, ચિંતા તો કરવાની જ હોય ને. આપણે આવું સમજીને ચાલીએ છીએ એમાંથી હું અસંગ થવાની, જે મારી સામે છે એનું સેવા કરીશ, જે છે એને હું પ્રેમ કરીશ, જે છે એની જોડે ભયબંધી કરીશ અને જશે એટલે ભૂલી જઈશ, બીજા મળશે બીજા જોડે કરીશ, આની જોડે જ કરું. મારો અત્યારે પડોશીનો છોકરો અહીંયા આવ્યો છે, એ ભૂખ્યો છે અને એને વસ્તુની જરૂર છે, મારી પાસે એક લાડુ છે ઘરમાં, પડોશીના છોકરાને લાડુ બહુ ભાવે છે,
પણ છતાં હું પેલો લાડુ ઢાંકી દઉં છું ને એને એક બીજી રોટલી કે કશું રાખું છું, અને લાડુ શાને માટે રાખું છું, મારા છોકરા માટે. મારો છોકરો બહાર જમવા ગયો છે અને ત્યાં પેટ ભરીને ખાઈ ને આવવાનો છે. પડોશીના મા બાપ બહાર, પડોશી છોકરાના મા બાપ બહાર ગયા છે, છોકરો એકલો છે, એને જરૂર છે. અને મારા ઘરમાં લાડુ છે, છતાં એને હું ના આપું, અને મારો છોકરો જે જમવા ગયો છે એને માટે હું રાખી મૂકું તો એને શું કહેવાય? વાહ ભાઈ, બધા હોશિયાર છે. એને શું કહેવાય? એને આસક્તિ કહેવાય. ખરું? એટલે અસંગતાને જીવવી એ આવી નાની નાની વસ્તુમાં આપણે નોંધ લઈએ આની, કે આસક્તિ છે. અઘરું, અઘરુંમાં અઘરું છેલ્લું કશું છે જ નહીં. આપણે આવું કરવું છે કે નથી કરવું એટલી જ વાત છે. બાકી અઘરા છેલ્લાની તો વાત આવતી જ નથી, કે સમજ પડી કે આવું પછી હવે એ ખરું તો ખરું, પણ હવે આપણો છોકરો એટલે આપણો જ છોકરો. અંચાઈ કરવી જ છે, તો પછી આપણે જાણી જોઈને અંચાઈ કરીએ છીએ. આપણે સમજીએ એટલે સમજતા નથી એ વાત ખોટી છે, અઘરું છે વાત ખોટી છે. દાન જ છે કે નથી એટલી જ વાત છે. મારે કરવું છે, કરવું હોય તો હું દુનિયામાં આકાશના તારા તોડી શકું. માણસ એટલો શક્તિશાળી છે કે એને જો કરવું હોય ને તો ગમે તે એટલે ગમે તે વસ્તુ કરે, અને જો ના કરવું હોય ને તો સામે પડેલું હોય પણ ના કરે એટલે નાશ કરે. એટલે પ્રશ્ન આપણી દાનતની જોડે નીકળે છે. આપણે એક તો નક્કી કરવું પડે કે મારે આ જ્ઞાન, એ જ્ઞાન મેળવવા માટે એટલે કે મુક્ત થવા માટે છે, નહીં કે ચોપડીના મંત્રો ગોખવા માટે. હું જે કઈ કરું છું તે વિદવત્તા માટે કે મહાનતા માટે કે મારા વટપણને માટે. હવે આ પેલી મિથ્યા જગતમાં જ વટપડવાનો છે, એનું કોઈ સત્ય, એનું અસ્તિત્વ, એનું કોઈ કોઈ કિંમત જ નથી. અને આ નોંધ લો તમે કે કોઈક જગ્યાએ ગયા અને કોઈ કે કોઈકને હાર પહેરાવ્યો. હવે કેટલો મહાન માણસ ત્યારે બધા હાર પહેરાવ્યા, માનો કે મહાન માણસ બધા હાર પહેરાવ્યા, એ કેટલો કઈ નોંધ યાદ રાખીશું? આપણે જોઈશું ને કે હાર કેવો હતો ને કોને પહેરાવ્યો, કોને પહેરાવ્યો, જે હોય તે બધા પાડી તાળીઓ પાડીએ પડે તો પાડીશું આપણે, બાકી કશું નહીં. તો આપણે મહેનત કરીને કેટલા આગળ આવીશું, અને આ વખતે આને હાર આવતા વર્ષ હું જ હાર પહેરીશ, એને પહેરણ મને કેમ ના પહેરાયો. એને એને જે સિદ્ધિઓ માટે હાર પહેરવામાં આવ્યો, ઘણી વાર સિદ્ધિઓ નહીં, પેલો કાં તો પહેરાવવામાં આવે કાં તો પહેરાવવાની તક આપવામાં આવે. હા, એ પણ બંને ફળ હોય છે કે ભાઈ પ્રસંગ છે ને સામેને હાર કોણ પહેરાવશે. તો પેલો યજમાન જે શું કહેવાય ભોજન ભિક્ષાના પૈસા આપે, એ દરરોજ જમણવારનો ખર્ચો જેને આપ્યો હોય એ સામેને હાર પહેરાવે. આ શેનો હાર પહેરાય? આવતો કે તો હું જ હાર પહેરીશ. એટલે એને તો 50,000 ખર્ચાની કઈ કિંમત નથી, અને આપણે ઘર બહાર વેચીને 50,000 ખર્ચ પડશે, તો ઘર વેચીને પણ હું જ હાર પહેરીશ. બધા હું કેમ ના પહેરાવું? હવે આપણે 50,000 ખર્ચીને ઘર વેચીને ધારો કે હાર પહેરાયો, હુ કેર્સ ફોર ધેટ? કોણ સંભાળ રાખશે? ખરી વાત છે કે નહીં? એટલે આ બધી મોટીઓ ને વટો ને પ્રતિષ્ઠા ને સત્તા ને નો બડી કોઈને કોઈની કશી પડી જ નથી હોતી, આપણને કોઈની કેટલી પડી છે. અહીંથી ઘેર કે આપણે પેલો કઈ સાડી પહેરી, કઈ સાડી પહેરી નાખી હતી, એ પેલો કયા કપડા પહેરી રહ્યો હતો, એ પેલા એ શું કર્યું હતું, કઈ સિવાય કે આપણને સાડી વિશે કોમ્પ્લેક્સ હોય કે દર વખતે મારા કરતા એની સાડી સારી જોઈએ છે, એટલે હું એના જેવી સાડી લઈ આવું ખાસ, અને આ વખત એ પહેરીને વટ મારવા કે જોઈ મેં પણ એવી સાડી પહેરી, તો પેલો એને ચડિયા તો પહેરીને આવે, એટલે પાછળ મારો પ્રયાસ તો થઈ જાય. આવો કરવા કરવામાં તો ક્યાં આપણે પાર આવવાનો છે? એટલે આપણી જે રમત છે ને એની ક્ષુલ્લકતા પણ સમજીએ. એ કઈક ફળદાયી હોત તોય ધૂળ નાખી. ધારો કે વિદ્વાન થવું ને સ્પર્ધા, વિદવત્તા માટેનો પ્રેમ જુદી વસ્તુ છે, પણ સ્પર્ધા માટેની વિદવત્તા જુદી વસ્તુ છે. કે પેલા કરતા ચડિયાતો મને બતાવવા માટે હું કરું કે આ બધી તો રેટ રેસ, એટલે પેલી ઉંદરોની સ્પર્ધા કહે છે કે રેટ રેસમાં જે રેટ જીતશે, એટલે ઉંદરોની સ્પર્ધામાં જે ઉંદર પહેલાવશે એ ઉંદર રહેશે કે બિલાડી થઈ જશે? ઉંદરોની સ્પર્ધામાં દોડી 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 દોડીને પહેલો પહોંચશે એ ઉંદર જ રહેશે ને? બસ એમ આપણે જેટલી વિદવત્તા, જે કઈ કશું જે ભગવાને મને આપ્યું છે ને હું જે છું, એમાં કંઈક પણ ઊંધું ચતું કરવાની ઈચ્છા અજ્ઞાનમાંથી જન્મી છે, મારા વર્તમાનના અસ્વીકારમાંથી જન્મી છે, હું મને જેવો છું એવું ગમતો નથી એમાંથી જન્મી છે.
એટલે મારા અસ્વીકાર માંથી જ આ બધી વસ્તુ જન્મે કે પેલું કશુંક મળશે પછી હું મને ગમતો થઈશ. બસ વાંધો નહીં, વ્યવહારમાં જેને જીવવું છે, જેને પૈસા કમાવવા છે, જેને લગ્ન કરવું છે, જેને વટ પાડવાની વ્યવહારિક જરૂરિયાત છે, ઓકે ફાઈન, એ જાય અને પૈસા જેને જે કરવું એ કરે. જો આપણે સાધક છીએ અને આપણને હવે વટ પાડવા દ્વારા કશું ભૌતિક ફળ મેળવવામાં રસ નથી, કારણ કે આપણી જરૂરિયાત નથી, જેને નોકરી કરીને પત્ની પરિવાર પોષવાનો છે, જેને બાળકોનું લગ્ન, જેને પોતાનું લગ્ન કરવાનું છે, જેને પોતાના સંતાનનું લગ્ન, જેને કંઈક નાના મોટા વ્યવહારિક કાર્યો કરવાના છે, જે કર્તવ્યો છે, અને એને માટે એને વ્યવહારમાં કંઈક પ્રકારના દેખાવાની આવશ્યકતા છે, ફાઇન, એની જુદી વાત છે. હું સમજી લઉં કે મારે હવે કેટલી જરૂરિયાત છે, હવે મારે કોઈ આવી જવાબદારી છે ખરી, મારે મારો વટ પાડવા દ્વારા કશું મેળવવાનું છે ખરું, જે મારે જરૂરિયાતની વસ્તુ હોય. અહંકાર પોષવાનો જુદી વાત છે, જરૂરિયાત જુદી વસ્તુ છે. મારા ઘરમાં ખાવા પીવા માટે જોઈશે, દવાખાના માટે જોઈશે, જરૂરિયાત છે. પણ તારી પાસે તને મહિને કેટલું વ્યાજ કેમ ખબર નહીં, જે તારી પાસે કેટલું છે આટલું, હે મને એમ કે મારી પાસે બહુ જ છે, બહુ જ છે. માનો કે મારી પાસે 5 કરોડ છે, મને એમ કે મારી પાસે બહુ છે પૈસા, ચિંતા નથી, 5 કરોડ છે. અને પછી મારી બહેનપણી પૂછો કે કહે નહીં, લોકો છાનું રાખે હા બધું, પણ કઈ વાત તો બોલી ગયું ભૂલમાં કે ભાઈ મારે તો આટલું વ્યાજ આવે છે અને આટલું છે, હે આટલું બધું આવે છે, મારે તો આટલું જ આવે છે, કેટલું મને નથી ગણતા આવડતું, જે હશે તે એને માનો કે એક્સ એમાઉન્ટ આવે છે, પેલા વાય એમાઉન્ટ આવે છે, એક્સ એમાઉન્ટ મોટો છે, વાય એમાઉન્ટ નાનો છે, તો મને એમ કે મારે તો આટલું બધું આવે છે. અને પછી ખબર પડી બહેનપણી તો મારા કરતા આટલું વધારે આવે છે, હે આટલું વધારે આવે છે, તો મારા પૈસા ઓછા કહેવાય, એટલે મારે મેળવવા જોઈએ. એટલે પાછો હું વેદાંત ભણતો છોડીને પેલા પૈસા વધારે કેવી રીતે કરવા. એટલે પૈસાની જરૂરિયાત માટે પૈસા એક વસ્તુ છે, અભિમાન પોષવા માટે બીજી વસ્તુ છે, અને વટ પાડવો અને સત્તા આ બધી વસ્તુઓ તો અભિમાનની જ માટે છે ને, અહંકાર માટે. એટલે આપણે ઓળખતા જઈએ અને હવે ખાસા અંશે આપણામાં કોઈને કઈ જરૂરિયાત નામની વસ્તુ તો છે જ નહીં, કે આપણે જરૂરિયાત હોય ને કશાક પગ 25 એવું તો સાંભળું છું કે હવે એક સાડી નવી નહીં લઈએ તો એ જીવતા રહી ચાલશે, એવું મને સાંભળવા મળતું હોય છે કે હવે કશું લેવાની જરૂર રાખી દઈએ, બહુ બધું બહુ પડ્યું છે, બહુ ભરેલું છે. જે હોય તો સેલ લાગ્યો કે એની ચિંતા નહીં કરવાની, કે પેલી જગ્યાએ સેલ છે આટલી સસ્તી, જરૂર જ ના હોય અને ક્યાં મૂકવું એ પ્રશ્ન હોય, પણ સેલ છે અને પછી બહેનપણી જવાની છે, સેલ તો છે બહેનપણી જવાની, ખલાસ. તો અસંગતા મારું સ્વરૂપ છે એવું જયારે શ્રુતિ કહે છે ત્યારે એનો અર્થ એવો થયો કે હું મારા જીવનમાં અસંગતાને લાવવાનો પ્રયાસ કરું, કારણ કે હું અસંગત છું. એવું નથી કે અસંગતા ક્યાંથી લાવવાની છે, હું અસંગત છું, ભૂલમાં મને મેં સંગ વાળો માની લીધો છે, એ મારા ઉપરનો આરોપ કે કલ્પના છે, હું જરાય જોડાયો નથી. જે મન, જો મન અરીસા જેવું, મન અરીસા જેવું છે, અરીસો એટલે મન, મનની અંદર જયારે સામે ગાય આવે તો ગાયની વૃત્તિ જન્મે, એ જાય તો ગાયની વૃત્તિ જતી રહે, અને ઘોડો આવે તો ઘોડાની વૃત્તિ જન્મે, ઘોડો જાય એટલે ઘોડાની વૃત્તિ જતી રહેશે. મનમાં વૃત્તિ જો રહેતી હોત તો ગાયની ઉપર ઘોડો ચોંટેલો એવું દેખાયું હોત ને, એવું દેખાય છે કોઈ દાડો? નથી દેખાતું. એટલે મન પણ અસંગ છે. આ હાથમાં કોઈ આસક્તિ ખરી? હાથને આસક્તિ છે કે અમુક જ ગમે ને અમુક ના ગમે, અમુક પકડે અમુક ના પકડે, અમુક પકડે તો પડી જાય અને અમુક પકડે તો સરસ રહે, એવું થાય છે કશું? હાથમાં કોઈ ચોંટી જવા પણ નથી, પગમાં ચોંટી જવા પણ નથી, આંખમાં, આંખથી એકવાર કેસરી દેખાય અને પછી લાલ દેખાય તો કેસરી લાલ ભેગા થઈને પછી દેખાય છે અંદર? આંખમાં કેસરીની વૃત્તિ જન્મે જાય પછી લાલની વૃત્તિ આવે તો કેસરી જતું રહ્યું પછી લાલ, નહીં તો બંને રંગ ભેગા થઈ જાય, નથી થતું. બધી ઇન્દ્રિયો અસંગ છે, કર્મેન્દ્રિયો, હાથ પગ શરીર બધું અસંગ છે, મન અસંગ છે. એટલે હું આસક્ત છું એ પણ કલ્પના છે, આસક્તિ એ મારી વાસ્તવિકતા નથી, કલ્પના છે. અને અસંગતા મેળવવાની નથી, અસંગતા મારું સ્વરૂપ છે. તો એ સ્વરૂપને હું વ્યક્ત થવાની તક આપું, એટલું થયું પછી તો, કે એ સ્વરૂપને મેં ઢાંકી દીધું છે એવા નિશ્ચયથી કે ભાઈ મારે તો બહુ આસક્તિ, મન તો ચાલે જ નહીં એના વગર, મારે તો આ બધા બહુ બહુ સંકળાયેલી વસ્તુઓ છે. કારણ કે સલામતીની ચિંતા રાખવી અને અસંગતા રાખવી એ બધા થાય કે ના થાય?
જ્યાં સુધી મારી સલામતી તમારા પર આધારિત છે તો તમારી આસક્તિ હું રાખું છું. મારી સલામતી પૈસામાં હોય, મારું સુખ પૈસામાં હોય, ક્યાંક સલામતી હોય, ક્યાંક શાંતિ હોય, મારી બધી વસ્તુઓ માટે હું જેટલો આધારિત હોઉં એટલી વસ્તુઓની ચિંતા તમારે રાખવી જ પડશે ને, એટલે આસક્તિ રાખવી જ પડશે. એટલે જુઓ કેવું સંકળ, એક પણ મૂલ્ય જીવવું હોય ને તો ઈશ્વરનો સ્વીકાર જોઈશે જ, શાસ્ત્રનો સ્વીકાર જોઈશે જ. આ બધી વસ્તુઓ ના હોય ને નારાયણનો ભરોસો ના હોય અને મારી સલામતીની ચિંતા મારે જ કરવાની હોય કે મારા પૈસાએ કરવાની, મારા સ્વજનોએ કરવાની હોય, ત્યાં સુધી હું અસંગ થઈ શકું કે નહીં. ચાલો તો બિગિન વિથ થોડા થોડા થઈએ કે આટલામાં આસક્તિ રાખીશ અને 12માં નહીં રાખો. થોડું ઓછું કરીએ તો સારી વાત છે, પણ પછી શું થાય છે કે 12થી જેટલું ઓછું કરીને આટલા બધા ચોટી જાય. એટલે પહેલા 500 જેટલી આસક્તિ હતી એટલે 50માં આવી ગઈ, એટલે આસક્તિ 100% જ છે. આસક્તિ ઓછી ના થઈ, આસક્તિના સાધનો ઓછા થયા કે પહેલા 500 જગ્યાએ હતી હવે 10 જગ્યાએ છે. પછી એને તેવા જીવથી વળગે કે આ તો જશે તો ખલાસ, એવું બધું. એટલે અસંગતા મારું સ્વરૂપ છે, એને હું વ્યક્ત થવાની છૂટ, એને હું પોતાની જાતને પ્રકટ કરવા દઉં, હું અસંગ છું. અને તો જ હું અસંગ આત્માને મારા સ્વરૂપ તરીકે ઓળખી શકીશ, જે વાસ્તવિકતા છે, મારી પોતાની વાસ્તવિકતા છે, મારે પોતે જાણવાની છે, એની વચ્ચે મારી કલ્પના મને નડે છે. અસંગતા મારું સ્વરૂપ છે એ વ્યક્ત જ છે, કારણ કે અસંગતા મારા આખા વ્યક્તિત્વમાં, આંખ નાક કાન હાથ પગ બધી વસ્તુમાં અસંગતા છે જ, છતાં માત્ર ને માત્ર હું કલ્પના કરીને બેઠો છું હું આસક્તિ વાળો છું, એને કારણે વળગ્યા કરું છું. એટલે એમાંથી હું મુક્ત થઉં અને અસંગતાને ઓળખતો જઉં. એટલે ભાષ્યકારે કહ્યું કે અક્કલવાળી વસ્તુ છે કે બે અલગ અલગ જાતિની વસ્તુ જોડાઈ શકતી જ નથી. હું આત્મા છું એ અધિષ્ઠાન છું, અસંગ છું. જેમ દોરડી સાપથી અસંગ છે, સાપ ગમે એટલો ઝેરી હોય એના ઝેરનું ટીપું પણ દોરડીને અડકતું નથી, એમ આ શરીર આદિ સંઘાત છે ને એ સર્પસ્થાનીય છે, હું ચૈતન્ય આત્મસ્થાનીય છું અને એનો કોઈ પ્રકારનો સંબંધ મને થતો નથી. હજુ આ વ્યવહાર હમણાં મને કોઈ કહે છે કે તડબૂચ નવરાત્રિમાં ના ખવાય, હા મેં પહેલી જ વાર સાંભળ્યો એવું. કેમ ના ખવાય? તો કહે છે કે પેલું ભૂરું વધારે ને, તમે લોકો જાણતા હશો, મને નથી ખબર, પણ એ ભૂરું માતા માટે જ વધારે એવું શું હોય છે? તો કોળા ને તડબૂચ ને શું એક ફેમિલી છે? તો કોળું ને ભરું મને લાગે છે એક ફેમિલી હશે, પણ કોળા ને તડબૂચ ને શું એ પાછી? તો કે તો ના ખવાય. એ તો મને કોને કહ્યું, ભૂલી ગયો તો, પણ ફરાણે કહ્યું તો કે આવું તો ના જ ખવાય. જબરું એટલે આપણા લોકો કે આ બધું ગૃહસ્થ માટે બહુ સરસ વસ્તુ હશે કે કંઈક ને કંઈક નિમિત્તે આપણે કશા ભોગમાંથી છૂટા થયા. રોજ તડબૂચ વગર ના ચાલતું હોય તો હું અઠવાડિયું તડબૂચ નહીં ખાઉં, એનું નિમિત્તે કે બીજા નવરાત્રો ચાલે છે, આ છે પેલું છે. પણ કેટલા બધા મજબૂત ને કેટલું બધું આપણે આ અંદર ઘૂસેલું, તો વાહ એવું જબરદસ્ત. હવે એ તડબૂચ મને આપે પ્રસાદ બનાવું તો માર તો ભાઈ નવરાત્રમાં મને પેલા અમારે ત્યાં નાનપણમાં એક પેલો ભાવ આવતો હતો ને એને કહ્યું હતું કે નવરાત્રિમાં તડબૂચ ના ખવાય, અત્યારે તમે આપો તો નહીં લઉં. તો એને આસક્તિ કહેવાય કે શું કહેવાય? હા હું કહું ખરું. એટલે આપણે આને જીવનની શું થાય છે, કમ્પાર્ટમેન્ટેશન, આપણે જે છીએ બિલકુલ અકબંધ, એમાં કંઈક ટસનો મસ નહીં કરીએ, પણ એ સૂઝતું નથી. હા એવું જણાતું નથી કે મારે આને અહીં પણ ચોંટાડવાનું, દવા આપી કઈ કઈ જગ્યાએ લગાડવાની, આપણને કઈ દુખે છે અહીં લગાડવાની, પણ આ માનો કે પેલું માથામાં શેને માટે ઘી લગાડે છે? આંખોને માટે પગમાં ઘી લગાડે છે ને, કાંસાની વાડકીથી ગાયનું ઘી પગે તળિયે ઘસે છે આંખને માટે. એટલે આપણને ફરિયાદ કરી કે મારી આંખો બહુ દુખે છે, એટલે આપણને કોઈ ઘી લગાડશે ને ગાયનું?
હવે એ ઘી ક્યાં લગાડવાનું ખબર ના હોય, આંખમાં લગાડ શરદી થઈ જાય. હા, વચ્ચે એક વાર મને આપણને એમ કે ઘી સારી વસ્તુ લગાડો, જ્યાં લગાડો ત્યાં પ્રવૃત્ત થશે ને, તો શરદી સખત થયા કે હું ઘી લગાડ્યા જ કરું. પછી ખબર જ ના પડે ક્યાં, પછી તો આમ આપણે નક્કી કોઈ આમ થતું હશે, તેમ થતું હશે, તેમ થતું હશે. પછી મને કે ઘી આંખમાં લગાડું એટલે થતું હશે, અને મેં બંધ કર્યું. એટલે આપણને ખબર હોય કે ભાઈ આસક્તિ ના જોઈએ, પણ આપણ આસક્તિ કહેવાય. એટલે આપણને એ બધું બધે પ્રસરતું નથી, એ પહોંચતું, આપણે સૂઝતું નથી. હા, આપણે પ્રામાણિક હોઈ શકીએ, આપણને સૂઝતું નથી કે હવે નાના હતા ત્યારે આટલા એક કડે એક ને બગડે બે લખ્યા પછી દૂધ પીવાનું, તો અત્યારે એવું કરવાનું કે નહીં, એ કેમ, એટલે મને સમજ નથી પડતી કે આમ કેમ નથી થતું. એટલે બે વસ્તુ છે, આ વસ્તુ વિશેનો આ મને એટલું છાઈ દે, એટલું ભરી દે મને કે પેલી વસ્તુનું સ્થાન જ ના રહે. એક વાત, અથવા તો હું અક્કલથી કામ કરવા માંગતો હોઉં તો સમજુ કે એનું સત્ય કેટલું છે, અને હોળી દાડે ઉપવાસ કરવાનો ખરી વાત છે. પણ હવે હા, જે આખો દાડો ધાણી ચણા ખાઈ માદા પડી, આપણું પેટ તો કામ જ કરવું નથી. ધાણી ચણા ખાવા એટલે જો આપણું ગજું જ નથી, ધાણી ચણા ખાઈ શકીએ. અને પછી રાત્રે દાભા છે, પેલું પહેરાતરી પેલું શું ગોળ કેરી બનાવતી હતી, બીજું શું બનાવતી હશે, રાત્રે બધું બનાવવાનું, દાભા શાક રોટલી 1000 વસ્તુ. પાછું 7-8 વાગે હોળીની પ્રદક્ષિણા કરવા જવાનું, પૂજા કરવાની, પછી 10 વાગે ખાવાનું, અને પછી બધા વાસણ ઘસવાના. હવે અત્યારે એ ધંધો થાય એવો છે આપણાથી, શેને માટે કરવાનું? તો ગૃહસ્થોને બધા વ્રતો કરાવો કે ભાઈ એ ખાઈ પીને આખો દાડો પડી રહેતા હોય તો એના કરતા એક દાડો ઉપવાસ કરે, એને માટે હતું. પણ હવે આપણે એવું સમજી ના શકીએ કે આપણે ભૂખ્યા રહીશું, ધાણી ચણા ખાઈશું, પેટ ભાર દુખશે, તો અઠવાડિયા નો સત્સંગ પડશે. તો પણ ના, પણ હું તો નાનપણથી કરું જ છું. હા, પહેલેથી કોઈ દાડો અમારે તો પહેલેથી, અમે તો જન્મ્યા ત્યારથી અમારા ઘરમાં ઉચ્ચાતું હતું, અને કોઈ દાડો અમે હોળી ગમે તે ના થાય, હોળી ભૂખ્યા તો રહીએ જ અમે. હવે હશે ભાઈ, બહુ તમે મોટા માણસ, મહાન પવિત્ર છો, મહાન તપસ્વી છો, પણ સો વોટ, એ વસ્તુની મહાનતા એટલી બધી આપણા મનમાં હોય છે કે ના હો ના હો, હું તો અડકું જ ના, હું તો ખાવું જ ના, અમે તો નાનપણથી ખાતા નથી. જો ખાવ ના ખાવ જે કરવું હોય તમારે, પણ મને એમ થાય છે કે આપણી આપણે આ વસ્તુને ક્યાં ક્યાં પ્રસરાવવી પડશે. એને મારા બધા જ પેલું બ્લોટિંગ પેપરમાં સહી પ્રવેશતી હોય, પાણી પ્રવેશતું હોય, કેવું આમાં કરતું બધે પ્રવેશી જાય. કપડું પેલું ધારો કે કપડું ઉપર છે, એનો છેડો એક પાણી પડ્યો ને, તો ધીમે ધીમે કેપિલરી ફોર્સ બધું પાણી ચડતું જ હશે, થોડી જગ્યા આખાને ભીનું કરી નાખશે. એમ મારામાં વેદાંત પ્રસરવું પડશે કે મારે એક એક સેલમાં, એક એક કોષમાં, કોષની અંદર પણ ને કોષની બહાર પણ, ચારે બાજુએ કોઈ વ્યક્તિત્વનો કોઈ અંશ એનાથી અડકાયા વગર, સ્પર્શાયા વગરનો રહી ગયો, તો એ સત્યતા આપી દેશે એને. અને જો બધું મિથ્યા થયું ને આટલું સત્ય રૂપી તડબૂચ ના ખવાય, તો એ મિથ્યા કે સત્ય? બરાબર, એ પેલા તડબૂચ માટે મિથ્યા, પણ મારે જયારે ગીરુડું ખાવું હોય ત્યારે મારે સત્ય થઈ જાય બાજુ. હા, પેલો તડબૂચ ના ખાતો એ મિથ્યા અક્કલ વગરનો છે. બાકી અમે તો હોળીમાં ભૂખ્યા રહીએ જ, અમે સાચા, પેલો મિથ્યા. આવું બધું એટલે જાત જાતની વસ્તુ ટૂંકમાં આપણને સમજાય આખી પ્રક્રિયા, કે વ્યવહારને સત્યતા આપવાના ક્ષેત્રમાં બધું ચાલતું હતું. જે કઈ ચાલતું હતું ને, એ વ્યવહારને સત્યતા આપવાના ક્ષેત્રમાં ચાલતું હતું. અને આપણને ભોગ બુદ્ધિમાંથી કઈ કઈ સંયમ તરફ કે મુક્તિ તરફ વાળવાને માટેની આ બધી પ્રક્રિયાઓ હતી. એનાથી વધારે ધર્મશાસ્ત્ર કે ધર્મનું આટલું કરીને આપણે શેને માટે કરવું, અમે પૂછીએ જ ના, એમને જ કરીએ. તમે બહુ ડાયા હતા, એમને એમ કરતા હોઈએ તો પછી છોડીએ શું કામ નહીં? એમને ઘણું છૂટી જાય છે, લખોટી રબાન છૂટી ગયું, ગિલ દંડા છૂટી ગયા, અને એકડે એક લખવાનું છૂટી ગયું, બધું છૂટી ગયું, આપણે કેમ વળગી રહીએ છીએ? એટલે આપણો અહંકારમાં પોષાય છે. હા, બધું આપણે વળતી કહીએ ને, હું તો નાનપણથી અમે તો કરીએ છીએ, ત્યારે આપણે અહંકારને પોષતા હોઈએ છીએ કે અમે આમ જ કરીએ છીએ. આપણને ખબર નથી, પણ એટલું બધું અંદર જામી ગયું છે. અને આ વસ્તુઓ જવા માટે તો કેવા હથોડા કામ કમન નથી ખબર. એટલે મનમાં ચોંટી ગયેલી વસ્તુઓ ખસતી નથી,
એના ઉપાયો સહેલા કે શક્ય બે છે. એક ઉપાય એ છે કે આપણે નામસ્મરણ વગેરેમાં મન લગાડીએ, પહેલામાંથી છૂટું કરીએ. બીજો ઉપાય એ છે કે આપણે શાસ્ત્રોનું કે મહાત્માનું શાસન સ્વીકારીએ. આપણા મનને ટાઈમ જ ના, બાર હળા બાર હતા, આપણે જો પેલું કામ કરવાનું બાકી અને એક વાગે પેલું કરવાનું બાકી હોય ત્યારે મનને ફુરસદ જ ક્યાં હોય કે રેવેલ કરે પોતાના રમણના વિષયમાં કે ક્યાં ગયા, શું થયું, કેમ થયું, કઈ બગીચામાં જઈશું, પછી હોટલમાં જઈશું, પેલું કરીશું, પેલું કરીશું. એટલે આપણે આ જો પહેલા તો આપણને નક્કી ઈચ્છાવું જોઈએ કે મન અસંગ છે અને છતાં એ આ ભૂલ કરે છે કે કશાકને વળગી રહે છે, ચિંતા કર્યા કરે છે, ચક્કર ચક્કર ફર્યા કરે છે, એનો વિચાર કર્યા જ કરે, કર્યા જ કરે, છૂટતું જ નથી. આ મૂર્ખતા છે કે ભૂલ છે કે મારા જીવનને માટેનું અધફ પતનનું સ્થાન છે, આવું મને પહેલા ગંભીરતાથી સમજાવવું જોઈએ. એવી સમજ પડ્યા પછી મારે મુક્ત થવું જ છે એ પ્રકારનો નિર્ણય કે એનું મહત્વ સમજાવવું જોઈએ, એનું મૂલ્ય જન્મવું જોઈએ, મારામાં દાન જ જન્મવી જોઈએ. અને એ જન્મ્યા પછી હું એને માટેના ઉપાયો શરૂ કરું કે મારા મનને મારે એ કશાકમાંથી ફરતો 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 છોડાવવું છે. જેમ પેલી સ્પ્રિંગ કે કેલેન્ડર લાવે આમ વળેલું છે ને, ખોલીએ ત્યારે ખુલતું નથી, ઉલટું વાળીને બરાબર ભરાઈ જઈએ છીએ. એમ મનને અનડુઈંગ એટલે બીજું કશું, જેમ ઉલટું વાળ્યું ને એમ આને બધું ઉલટું, શ્રીરામ જયરામ જય જયરામ વાળવું મનને, એમ વાળી વાળીને માથે નવરું કરવું. અને બીજી અગત્યની વસ્તુ શાસનનો સ્વીકાર. અત્યારે તો બહુ જ વાત થઈ છે એટલે મારે કહેવાનું કશું બાકી નથી રહેતું, પણ જીવનમાં શાસ્ત્રોનો કે મહાત્માનો સ્વીકાર અનિવાર્ય વસ્તુ છે. કોઈની સૂચનાને માનીને જ જો રખેને માનીએ તો, અને 100% માનીએ તો, હા શીરો ખાવાનું કે વૈદ એટલે એટલું માનીએ, અને તડબૂજ ના ખાવાનું, તડબૂજ ના ખાવા, તડબૂજ ના ખાવાનું કે ખાવાનું કે શીરો ખાવાનું કે તો ખાઈએ, અને તરબૂજ ખાવાનું કે તો ના ખાઈએ. ધારો કે ભાઈ દેવું કહ્યું કોઈ કોમ્બિનેશન હોય કે તમે શીરો ખાજો અને તરબૂજ ખાજો તો તમને મળી જશે, તો હું શીરો ખઉં અને તરબૂજ ના ખઉં. અને કહ્યું હોય કે તુવેરની દાળ તો ખા, કે પેલી શું છે, ચણાની દાળ તો ખાશો જ નહીં, એ બે છોડી દેજો, તો ચણાની દાળ ચાલુ રાખવું અને શીરો ખાઉં અને તરબૂજ ના ખઉં, તે દવા અસર કરે કે ના કરે. મેં માન્યું ને તમારું કહેલું બધું, શીરો રોજ ખઉં છું. એટલે શીરો ખાય છે તાર ખાવો તો એટલે ખાધો, વૈદ્ય કચરો નથી ખાતા આપણે, સંચય કરે હા. એમ કે સાહેબ રોજે શીરો ખો, તમે કહ્યું તો રોજે હું જાતે, મારી પત્ની થાકી નથી કરી આપતી, હું જાતે શેકીને ખાઉં છું, હું શીરો રોજે ખાઉં છું. એટલે આપણે સગવડ હોય તો કરીએ ને ના હોય તો ના, સિલેક્ટિવલી પસંદગી પૂર્વક કશું કરીએ, ને મોટા ભાગ તો ના, એકાદ વસ્તુ કરીએ, એકાદ જ વસ્તુ, કારણ કે મારે કરવી હતી માટે, નહીં કે તમે કઈ માટે, એકાદ વસ્તુ કરું જે મારે કરવી હતી, બાકીની 99 વસ્તુ હું નાશ કરું અને મારો જુદો વ્યવહાર ચલાવ્યા જ કરું. અને હું એમ પૂછું મારું મન કેમ માનતું નથી, તો મનને છૂટ આપીશું એટલે માનશે, મનનું કહેલું કર્યા કરીશ એટલે માનશે, મનનો દોરવ્યો હું દોરાયા કરીશ તો મારામાં ફેરફાર નહીં થાય. એટલે મારામાં અને આવું કર્યા, ગંભીરતાથી કર્યા પછી હજાર વાર પાછું અડબડચંડી કરશે, નહીં કરીએ તો જે છે તે છે જ, પણ શરૂ કરીશું પછી કેટલી વાર રામ 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 કરવાનું શરૂ કર્યું અને આપણને એમ કે જરા ગુસ્સો હોય તો રામ 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 મનમાં બધા એમ આમ રામ 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 રામ, મન છતાંય પાછો ગુસ્સો થઈ જશે, ફરી પાછું રામ રામ રામ, આવો તો કર્યા પછી કેટલી વાર કેટલું થશે, પણ નહીં કરીએ તો શું, તો વિચાર કરો કેટલા બધા પ્રયત્નો પછી પણ મનની અવળચંડી રહેવાની છે, કારણ કે જન્મોથી એ આ કરતો આવ્યું છે અને મેં સલામતી માનતો આવ્યું છે. તમે કશું ખોટું કર્યું મારે માટે, હવે તમે એને સુધારવાનો પ્રયત્ન બહુ કરો છો કે તમે મારે માટે અપમાન કર્યું, તમે મારે આમ કર્યું તેમ કર્યું બધું કર્યું, પણ હવે તમને લાગે છે કે ભાઈ હવે હું વેદાંત ભણું છું ને આવું મારથી ના થાય, તમે સારું પણ બહુ પ્રયત્ન કરો છો, પણ છતાં વારંવાર પેલું તમે સંભળાઈ આપવાનું મને પાછું મન થઈ જાય ખરું, હા એ ગમે એમ, પણ તે તમે પહેલા તો જ કરતા હતા ને. આ બધી વસ્તુઓને કોઈ સ્થાન નથી હોતું, પણ મનને આવું ગમતું હોય છે, જાત જાતની વસ્તુ. અસંગ શું, અસંગ તમે જવાબ આવી ગયો ભાઈ, તો અસંગતાને જીવવાનો મારે પ્રયત્ન અત્યંત સ્પષ્ટ રીતે કરવો જ પડે. એવો જ પાછો આત્મા મારો ને મનનો કોઈ સંયોગ નથી,
મારે મનને, જેમ મારી આ બધું કલ્પિત, તો મન પણ કલ્પિત છે, મનની વૃત્તિઓ પણ કલ્પિત હશે, એમની સાથે પણ આપણા સુખ સલામતી વિષયો પર હશે ત્યાં સુધી બધી વસ્તુ ઓછી શક્ય છે. એટલે મારે સુખ સલામતી વિષયમાં કે પૈસામાં કે બંગલામાં છે એમાંથી બહાર નીકળતા જવું પડશે. એને માટે નારાયણને મદદ લેવી પડશે કે નારાયણ મારી સલામતી છે, નારાયણ મારું સુખ છે, નારાયણ મારું બધું, બહુ હજારો વસ્તુ કરવી પડશે અને બધી જીવવી પડશે. અંચયને કોઈ સ્કોપ નથી. અને એવું છે કે આ એટલી મોટી અપેક્ષા છે કે એમાં આપણે એટલે 100% નામનો અંદાજ લેવો હોય તો 100.0001 જગ્યાએ આપણે અંચય ના કરીએ અને બાકીની બધી અંચય ચાલુ રાખીએ તો આટલું પેલું સમુદ્રમાં એક ટીપુ દહી, દૂધના સમુદ્રમાં એક ટીપુ દહીંનું નાખ્યું હોય તો દૂધનો સમુદ્ર થોડો દહીં થવાનો હશે. એવી રીતે આ કકડાટની અંદર આપણે જરાક એકાદ ટીપુ વેદાંતનો નાખીએ અને મારું જરાક વિચાર કરીએ અને બાકીનું બધું જેમનું તેમ રાખીએ તો ક્યાં બિચારું કઈ કરવાનું છે. એટલે બહુ મોટી વસ્તુઓ જોઈએ છે. કઈ કઈ ના માની, હું ધાર્યું જ કરું, ઉભો થા હમણાં આટલું કામ કર, એ પછી 5 કલાક પછી કરીશ કશું. એટલે એ વ્યક્તિત્વની વાત છે કે આપણને સમજાતું નથી કે આજ્ઞાનું પાલન કે સ્વીકાર શાસનનો એ બધી વસ્તુમાં કે મને ફાવે એટલું જ હોય, પણ એ વસ્તુ આ બધી આધ્યાત્મિક સાધના છે. હા, આમાંનું કશું આપણને નથી સમજાતું કે જે થતું છે થતું નથી દેખાતું એટલું તો ખરું છે. એ મને તો લાગે છે દાનત પણ એ નથી સમજાતી કે આ દાનત અગત્યની છે. એટલે દાનત નહીં હોય આપણને શું નુકસાન છે એ નથી સમજાતું લાગતું. એટલે આવું ચાલતું હોય, ચાલો એ તો આ કાને પડતા આ કાને પડવાનું ચાલુ રાખ્યું એ મોટી વાત છે. આપણે એમ કરતા 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 કોઈ જન્મે ક્યાંક કશું એવું સૂચશે કે પછી આપણે ફાંફા મારતા જઈશું કે ભાઈ આ મળે ક્યાંક આપણને, અને મળે તો કિંમત થશે ખબર નથી. ઓકે, તો ન્યાયશ્ચ ગુણવત્, ગુણવત્તા સંસૂજ્યતે. ન્યાય કે તર્ક પણ એ જ છે કે ગુણવાળી વસ્તુનો ગુણવાળી વસ્તુ જોડે સંયોગ થઈ શકે. અતુલ્ય જાતિ, એમ જાતિ સરખી ના હોય, એટલે આકાશ અને ઘડો હોય કે સ્વપ્નનું ને જાગ્રતનું હોય, આ વસ્તુઓનો સંયોગ થઈ શકતો જ નથી. એટલે મારા મનને હું હજારો વાર કહું કે તારો સંયોગ થઈ શકે જ નહીં. મારી આજુ મને પોતે કહેવાનું છે આત્માને કે મારો તારો સંયોગ નથી. હા, કારણ કે કોણ કહેશે, આત્મા કહેશે મનને કે સંયોગ નથી, એ તો મને જ કરવું પડશે. એટલે મને પોતે ખસી જવું પડશે, એને પોતે પોતાની જગ્યા આપી દેવી પડશે. સાપે ખસી જઈને દોરડીને પ્રગટ થવાની જગ્યા આપવી પડશે, સાપે ખસી જવું પડશે, એમ અહંકારે ખસવું પડશે. અને અહંકાર કોઈને સમર્પિત થઈને જ ખસી શકે, બાકી અહંકાર ખસે જ નહીં. અને અહંકારને આપણે ગુરુજીની મદદથી પણ અહંકારને જ પોષવાનો પ્રયત્ન કરે, જે બધા કરતા જ હોય છે કે જોયું હું તો ગુરુજીની સેવા કરું, જોયું હું તો એમને જોયું. એટલે શાસ્ત્રો અને ગુરુનો ઉપયોગ પણ અહંકાર પોષવામાં જ કરીશું તો કેદાડે બહાર આવશે. પણ ચાલો, એ ઇટ્સ અ પ્રોસેસ. અહંકાર પૈસાથી પોષતો હતો અને બહાર વટપાડીને પોષતો હતો, એના કરતા શાસ્ત્રથી ને ગુરુથી પોષવાનો શરૂ કર્યો. મને લાગે છે એક ડગલું ચાલ્યો તો કહેવાય જ, જે દાડે જે થશે તે. પણ આ એટલે ખબર છે, હું તો રોજે વેદાંત ભણવા જઉં છું. હે, હા, શું ભણો છો? ઉપનિષદ શાસ્ત્રી એટલે બહુ અઘરી છે. હા, હું તો એ ભણું છું. એમ કરીને આપણે બટ પાડવા માટે કરીશું કઈ નઈ. એ બાને ઉપદેશ શાસ્ત્રી કાને પડશે કે કેનો ઉપનિષદ કાને પડશે, એ કઈક. બાપ રે બાપ, બહુ બહુ મોટી વસ્તુ છે, બહુ લાંબી પ્રક્રિયા છે. વેલ, આ છે. એટલે દૂરા સુધરે તો ધ્યાન દીકે છે, દૂરથી દૂર છે, નજીકથી નજીક છે. એટલે આપણે એને દૂર રાખવું હોય તો દૂર છે. એનો અર્થ એવો થયો કે દૂર રાખવું, ભાઈ મળીશું કાલે, બસ કાલે જ મળીશું, કાલે જ મળીશું. એને આજમાં પ્રવેશ નહીં કરવા દઈએ તો મોરો નેવર કમ્સ, આવતીકાલ આવતી જ નથી, એ રહ્યા જ કરશે આવતીકાલમાં. અને નક્કી કરો કે આજે ને અત્યારે તો ફાઈન, નજીકથી નજીક છે. આગળ ભાષ્ય કાવ્ય છે. અતઃ નિર્ગુણમ નિર્વિશેષમ સર્વવિલક્ષણમ કેનચિત અપિ અતુલ્ય જાતિયેન સંસૃજ્યતે ઇતિ એતત ન્યાય વિરુદ્ધમ
ભવેત. માટે આત્મા જે નિર્ગુણ છે, નિર્વિશેષ, કોઈ પ્રકારના વિશેષ વગરનો છે, સર્વિલક્ષણમ, બધા કરતા જુદો છે. જો દોરડી સાપથી વિલક્ષણ છે, હા, સાપનો અને દોરડીની સત્તા જુદી છે. એટલે સાપને દોરડીનો સંયોગ થઈ શકે એમ જ નથી, એમ હું આત્મા વિલક્ષણ છું. આ સમજવું કે વિચારવું ને બધું બહુ જ અશક્ય જેટલું અઘરું છે. એટલે હું જ્યાં છું ને જે છું તે રહીને આત્માની અસંગતાને કે આત્માની વિલક્ષણતાને ઓળખી કે વિચારી નહીં શકું. મારે મારા ગુણોને દોષોનેથી અસંસ્પૃષ્ટ હું છું એ પ્રકારનું જીવન શરૂ કરવું પડશે. જેટલી અંતકરણની શુદ્ધિ થશે, જેટલું આજ્ઞાપાલન, જેટલું શિસ્ત, જેટલો વૈરાગ્ય, જેટલો વિષય પ્રત્યેથી સંકોચ, જેટલું જેટલું થતું જશે ને તેટલી તેટલી અસંગતાનો કે વિલક્ષણતાનો મને સ્વીકાર થતો જશે. બાકી હું જયારે માનો કે પૈસા ઉપર કે પ્રતિષ્ઠા કશીક વસ્તુ પર, એના પર હું રાજતો હોઉં, એનાથી ખુશ થતો હોઉં, મેં કીધું એમ ગુરુ ને શાસ્ત્રો નો ઉપયોગ પણ અહંકાર પોછવાછ કરતો હોઉં, આ પ્રકારનો મારો અહંકારનો સ્તર હોય અને ત્યારે હું ચિદાનંદ રૂપ શિવ છું, એવું મારામાં કોઈ પ્રકારે ઉગી શકવાનું જ નથી. હું ગમે એટલું પ્રવચન કરું કે ગમે એટલું બોલું કે ગમે તે ના કરું, મને કશી અસર નહીં થાય. એટલે મારે આને અક્ષરશઃ જીવવાને માટે ગંભીરતાથી વિચાર કરીને જીવવાનું શરૂ કરવું જ પડશે. કર્મયોગ એનું પહેલું પગથિયું છે. એટલે જેટલો કર્મ અને કર્મયોગ એટલે શિસ્ત મન થાય, કઈ કર્મયોગ વધારે અગત્યનો, જેવું કહો મન થાય કે ના ના શાસનનો સ્વીકાર વધારે અગત્યનો છે, પણ આજ્ઞાનું બધું સરખું અગત્યનું છે. બધું જ કરવું પડશે અને મારા અહંકારને મારે એની પકડમાં જે હું છું ને એમાંથી મારે મને છોડાવવો પડશે. અત્યારે તો હું પેલા ગુરુજી કશું કે ને, ના ના અમારે તો આવું હોય, હા અમે તો આમાં જ કર્યું, અમે તો કરો એટલે અમે એટલે તો માળીનો મૂળો કરો, અમે એટલે બસ એ ધેટ ઇઝ અહંકાર. અમે તો ના જ જઈએ, અમે તો જઈએ જ, અમે તો ખાઈએ જ, અમે તો ના જ ખાઈએ, અમે તો બેલીએ, અમે તો અમે જ અહંકાર. એટલે મારા બધા નિર્ણયોને જયારે હું સમર્પિત કરી શકું કે હું આજે આમ કરીશ, એ મને કહેવામાં આવે કે આ કરો, ના હો તો અડકું જ ના. તો ધર્મનું પાલન પણ કરવું આખરે આગ્રહથી એ પણ મને પકડી રાખશે કે નહીં? હું તો અધર્મ છોડવા તૈયાર નથી, પણ ધર્મ પછી અહીં તો ધર્મ છોડવાની વાત કરે છે, મારો અધર્મ છોડવો નથી અને પછી આ વેદાંત મને શું કરવાનું છે? એટલે મારે સંપૂર્ણપણે અહંકારને સમર્પિત કરવા માટે શાસનનો સ્વીકાર કરવો જ પડે. એ નચિકેતા નામનો કોઈક હોય ને, એવો જો જન્મતો હોય દુનિયા પર તો એ બરાબર છે કે આવી બધી જરૂર નથી પડતી, પણ આપણો તો અહંકાર એટલો બધો મજબૂત છે ને, હું એટલે મારો અહંકાર, હું આમ જ કરું ને આમ ના જ કરું, એટલે એ અહંકાર છે. અમે એટલે આમ ને અમે એટલે આમ નહીં. આ બધી વસ્તુઓમાંથી કાં તો શાસ્ત્ર માટે કે ગુરુજી માટે કોઈ માટે જબરદસ્ત પ્રેમ હોય અને આપણે સ્વીકારીએ કે આપજો કરે, એટલે તત્પર હોઈએ કે જે કોતે કરવા તૈયાર છે, રજ જોઉં છું મને આમ કહો કે પેલું કરે, હું એમાં શી મોટી વાત છે, જે કોતે કરવા તૈયાર છે. કાં તો પ્રેમને લીધે થતું હોય, કાં તો અક્કલ આપણને વહેમ હોય કે મને અક્કલ છે થોડી, તો અક્કલથી થાય કે ભાઈ છોડવું પડશે, ક્યાં જઈએ, મારી જરા ઈચ્છા નથી કે છોડવાનું પગે લાગુ, બધો રસ્તો જ નથી, કારણ કે મોક્ષ તો જોઈએ જ છે ને, આ જન્મ તો ચાલ્યો, આટલા તો ગયા જ છે, બીજો જશે તો ના જ પોસાય, જો છૂટવું હોય તો પછી ભાઈ લાગો પગે બીજો શું, બાકી મારું ચાલો તો ના લાગો, મારું ચાલો સેવા ના કરું, મારું ચાલો તો શાસન ના માનું, પણ ક્યાં જવું, આપણે તો ભાઈ મોક્ષ લેવા આવ્યા છીએ, કરો ત્યારે. કાં તો અમૂલ્ય હોય અને કાં તો એટલો બધો પ્રેમ હોય તો નમી પડીએ. નિર્વિશેષમ સર્વવિલક્ષણમ કે નચિત અપી અતુલ્ય જાતિયેના સંસૃજ્યતે. જે વસ્તુ નિર્ગુણ છે, જે વસ્તુ નિર્વિશેષ છે, જે વિલક્ષણ છે બધા કરતા, એના કરતા સમાન જાતિનો નથી એવા કશાક જોડે જોડાય. એટલે કે આત્મા જે નિર્ગુણ નિર્વિશેષ છે, વિલક્ષણ છે, એ મન જેના પર કલ્પિત છે એની સાથે જોડાય. આ એત ન્યાય વિરુદ્ધમ ભવેત, આ અક્કલ વગરની વાત છે, એ કોઈ રીતે તર્ક સંગત થઈ શકતું જ નથી. આધ્યાસિકમ વિહાય ન કષ્ટ સંબંધ અનાત્મન આત્મના એટલે સિદ્ધમ. સિદ્ધ એ થયો કે આધ્યાત્મિક સંબંધને છોડીને અનાત્મા સાથે આત્માનો કશો સંબંધ થઈ શકે જ નહીં. જો નાનો મોટો સંબંધ થતો હોય તો અધ્યાસનો જ હોય, દોરડીને સાપનો સંબંધ
પણ અમે જોયો ને કે સંબંધ થયો, પણ થાય નહીં પણ થયો, તો એનો અર્થ એવો થયો કે આધ્યાત્મિક સંબંધ થયો, કલ્પિત સંબંધ થયો કે દોરડી દોરડી રહીને તમને સાપ દેખાયો, આટલો સંબંધ થઈ શકે. બાકી દોરડી ને સાપ નો કશો સંબંધ ના થાય, એમ મારો ને મન નો કશો સંબંધ થઈ શકે જ નહીં. બહુ જ ઊંચી અપેક્ષા છે આવું સમજવું એ, અને જીવવાનું તો ઓહો ઘણી મોટી વાત છે. પણ છતાં આપણે એટલા સમજુ છીએ અત્યારે કે આપણા મન આમ આમ અંદર સ્પષ્ટતા તો થાય જ છે કે આત્મા અને મનનો સંબંધ હોઈ શકે જ નહીં. એટલે આપણે એને પકડીએ અને એને સ્વીકારીએ, ન્યાય પર પ્રયત્ન કરીએ. પેલી સ્ત્રી ધારો કે લગ્ન કરતા પહેલા કોઈક પ્રકારે એને બાળક ગર્ભમાં આવ્યું અને એને નક્કી કર્યું મારે જીવાડવું છે, બસ જે થાય તો હું જીવાડીશ. તો કેવી મુશ્કેલી, જે કઈ હોય તે કેવા સામના કરી કરીને એને તૈયારી કરતી હશે ને, સાચવતી હશે ને કે મારે કરવું જ છે. એમ મેં નક્કી કર્યું કે મારે મારો આ જે ચિનગારી અંદર જન્મી છે કે હું આત્મા મનથી અસંગ છું, મનથી અસંગ, મારો સંબંધ બીજે ક્યાંય મન દ્વારા છે, બરાબર છે? મન દ્વારા મારા જગતના અને સંબંધ માણસોના વસ્તુઓ કોઈ બધા સંબંધો મન દ્વારા છે, પણ અને એ મનનો કશે સંબંધ નથી, મન ક્યાંય ચોંટતું નથી, હું ચોંટું છું મન દ્વારા, એ મન પોતે ચોંટતું નથી અને મારો ને મનનો પણ કોઈ સંપર્ક નથી, તો હું કેવી રીતે કશા જોડે જોડાઈ શકું? હવે આ વસ્તુ મને સ્પષ્ટ સમજાય. અત્યારે હું જોઉં છું કે એક એક માણસ સમજી તો શકે છે કે વાત સાચી છે. એ સંજોગોમાં જો સાચો છે તો એ ચિનગારીને હું કેમ પકડું નહીં, અને એના આધારે મારા જીવનને કેમ ના, ખોટી વાત છે, મારો સંબંધ છે જ નહીં. વ્યવહાર કરવો કે ના કરવો એને કોઈ સંબંધ નથી, પણ વ્યવહારમાં ચોંટેલા રહીશું તો આ સમજવાનું બહુ અઘરું છે. એટલે એવું જરૂર પડવાની જ છે કે આપણે ખાસા વ્યવહારથી મુક્ત થઈ જઈએ, તો જ આ વસ્તુઓની જોડે આપણે જીવવાનો કે કંઈક એની જોડે આત્મીયતા કેળવવાનો પ્રયત્ન કરી શકીએ. બાકી આજે આ વ્યવહાર ને કાલે પેલા, મહેમાન ને કાલે પેલું, લગ્ન ને કાલે પેલું, બેસણું ને બધે વ્યવહાર પહોંચી જ જવાનું. માર તો હોય, હું તો બધે જઉં, તો જવું પડે ને આપણે તો. એટલે જીવતા લગીને આપણે જવું જ પડે. તો વ્યવહારો સાચવવા, આપણે સાચવવા ના સાચવવાની ચિંતા નથી, સાચવી ના થતું હોય તો વાંધો નથી, પણ નહીં સાચવીને નથી થતું, એકાંતમાં રહ્યા પછી પણ આ શક્ય ઓછું છે. તો બધાની વચ્ચે રહીને તો બહુ જ અઘરું છે કે અશક્ય છે આપણે માટે. એ સંજોગોમાં આપણે આ ચિનગારીને જાળવવાનો ને પકડવાનો એટલો પ્રયત્ન કરીએ, અને એને માટે જે છોડવું પડતું એ છોડવામાં ગભરાઈએ શું કરવા. અને પચાસ, હવે અમે તો 500 મહેમાન અમારે ત્યાં આવે, કયા આવે 500 મહેમાન, અમે તો વારાફરતી 365 દાડા મહેમાન આટલા જ કરીએ. અને ભાઈ સાચવતા તો ગયા દાડા, હવે શું છે? પણ કશું મારે ભોળવા મૂકવું ના હોય અને મારે મોક્ષ જોઈતો હોય તો ક્યાંથી થવાનું છે? એટલે મારે એક પછી એક પછી એક છોડવાનું 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 શરૂ તો કરવું જ પડશે. ફાઇન, મારે હવે મારા જીવનના જે 2-5-15 વર્ષ રહ્યા છે એમાં મારે મોક્ષ મેળવી લેવો છે, અને ત્યારે આ બધી પંચાયતમાં પડાય આખો દાડો ચાલુ ને ચાલુ ને ચાલુ છે. ના ના, મારો સંબંધ આધ્યાત્મિક કલ્પિત સિવાયનો કોઈ સંબંધ હું આત્માનો કશા જોડે હોઈ શકે નહીં, કશા જોડે નહીં, એટલે કશા જોડે નહીં. પણ તો ગુરુજી જોડે ખરો કે નહીં, અને શાસ્ત્રો જોડે, એ સાચો સંબંધ? ગુરુ જોડે શાસ્ત્રો જોડે સંબંધ સાચો કે ખોટો? સાચો કે ખોટો? તો પછી શું, તમે કહો છો કે સંબંધ રાખવાનો, એ છોડવાનો કે નહીં? એક કાંટો બેઠો હોય તો બીજા કાંટાથી પહેલો કાંટો કાઢી પછી બે ફેંકી દેજો, પહેલો કાંટો છે ત્યાં સુધી બીજો કાંટો રાખવાનો, બરાબર? એટલે આપણે શાસનના સ્વીકારથી, આપણી વાસનાઓના શાસનમાંથી છૂટવા માંગીએ છીએ, એવી ભયંકર વાસનાઓ અને અહંકાર, બાપ રે બાપ! તમે ગમે એટલું કોઈ માણસ સામે સાંભળ્યા કરે પણ ના જ કરે. હા, આમ કર, આમ કર, આમ કર, આમ કર, બધું કરું જ કરું, ના કરે એટલે ના જ કરે, બસ મારું ધાર્યું જ કરું, મારું એવો ભયંકર, એટલે દિસ ઇઝ ઇટ, એવું ભયંકર અંદર કઈક બંધારણ હોય છે. એટલે એટલે વાસનાઓ કેવી આમ અંદર પોષે કોષમાં ભૂસી ગઈ રહે છે, ક્યાં ક્યાંથી કાઢવી પડશે? બધું મારું, એ મારું બિંગ, મારું અસ્તિત્વ બની ગયું હોય છે. હા, હું એટલે આવું જ, આવું જ કરું, આવો જ હોઉં, આવું જ ખાવું, આવું જ પીવું, આવું જ બેસું, આવું જ ઉઠું, આવું જ દવા કરું, આવું જ કરું, હું એટલે આવું, બસ મારો હું એટલે આ. એમાંથી એક એક જગ્યાએથી પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો, પાછો ખેંચો,
શિક્ષકની ગમે એટલી મહેનત હોય, હું સહકાર ના આપું તો શિક્ષક કંઈ નહીં કરી શકે. એટલે અને શિક્ષક બિચારો શું કરવા કરશે, આપણે એને કે ચૂપ તારે નહીં બોલવાનું, મારી મેળે કરીશ. સારું, નારાયણ જે કરશે તે. પણ આપણે જો ગંભીરતાથી કરવા, આપણે કરી શકીએ એમ છીએ બધા જ, અને નક્કી કરીએ કે મારે, અને પછી એની આગળ બીજી વસ્તુની કિંમત, એટલે ફરવા ગયા, જાતળે ગયા, યજ્ઞમાં ગયા, આ મને તો સમજ જ નથી પડતી કે આખી આ વેદાંતના આપણને આનું આટલું મૂલ્ય જો જન્મ્યું હોય તો એની સામે પેલી યાત્રા શી વસ્તુ છે. અમે તો જઈએ, અમે પહેલે ધરતી જઈએ છીએ, જન્મ્યા ત્યાંથી, અમારે દર પૂનમે જતા ભલે જાઓ. એ ધર્મશાસ્ત્ર તો આધ્યાત્મશાસ્ત્ર છે. અને હવે હું કોલેજમાં ગયો, પીએચડી કરું છું, ત્યારે મારે તો પેલી પિકનિકમાં, સ્કૂલની પિકનિકમાં જવાનું. આ બધાના મૂલ્ય પિકનિક જેવા જ હોય છે. યાત્રા બાત્રામાં બધા ભાઈબંધો ભેગા થઈને હાવો કરીશું, મજા કરીશું, ફરી ખાઈ પાછા આવીશું. અને પેલા જાય ને હોળી પર, બધે છાશ લઈને ઉભા હોય ને આમને જમવાનું મળતું હોય, ક્યાંક મજા ફરી ફરી પાછા આવીશું. મોટે ભાગે આ બધાના મૂલ્ય આ પ્રકારના જ હોય છે. અને ધાર્મિક હોય તોય રસ નથી આપણને, પણ ધાર્મિક નહીં, મોટે ભાગે તો વ્યવહારિક જ, આ ભોગના જ હોય છે. અને એટલે એ બધું છોડીને આની પાછળ લાગી શકો, મહેનત કરી શકો, ને કોઈ કોઈનો ઉદ્ધાર કરશે નહીં, કોઈ ગુરુજી ગુરુજી કોઈ કોઈનું કશું નહીં કરે. મારે જાતે જ આ સમજવું પડશે અને મારે જાતે કરવું પડશે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.